બટ મેં ચાર અંગની સંખ્યા લખવાની કીધેલી એટલે મેં સેવન ફાઈવ સિક્સ ફોર ઇન્ટુ સિક્સ અને ફાઈવ સિક્સ સેવન થ્રી ઇન્ટુ એટ તમને કીધું અંદર બીજું કેલસી આપ્યું છે ભગવાને સર અમે જોયું તો તમે કોઈ ઇન્ટરનેશનલ શોમાં ગયા હતા તો એ ક્યાં ન હતો અને ત્યાં કઈ રીતના પહોંચ્યા હતા પણ એકાદ શોમાં એવો પણ અનુભવ થયો કે ડાન્સિંગ અને સિંગિંગ હોય તો જ તમને સિલેક્ટ કરી ગણિતથી ડરના કારણે ભણતર છોડી દેવા કિસ્સાઓ છે હું કોઈ ભારતનો બીજો રામાનુજ નહીં હું પહેલો અક્ષય ખત્રી બનીને ભારતની સેવા કરવા માંગુ છું કે તમને જોતા એવું લાગે છે કે તમે તો સ્કૂલમાં હશો ત્યારે કેલ્ક્યુલેટરને બી હરાવતા હશો મારા ભાઈને મેં કીધું કે મને એક કરોડ સુધીના ઘડિયા આવે જો અત્યારે હું એક લાખ કરોડ સુધીના ઘડિયા મોઢે બોલી શકું મારા ભાઈ કે કે જો પેલો હરીશું મોઢું જોઈ લે જયારે કિચન વેચતો હતો ત્યારે મને એક ગાડી ગમતી જાય એટલે હું ઓળખી જતો આ હોન્ડા સિવિક છે ટ્વેલ્થ ઓગસ્ટ ટુ મારા મમ્મીની બર્થ ડેટ અને પચીસ વર્ષ મારા પૂર્ણ થયા મેં મારા મમ્મીનો હોન્ડા સિવિક કાર લીધી કે આ ઘડિયા સુધી તમે ચેલેન્જ લીધી અને આવનારા સમયમાં કેટલા ઘડિયા સુધી ચેલેન્જ લેવાના છો હેલો ફ્રેન્ડ મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ હું શું કહું તને હા તને મેથ્સ ફાવે છે ને પાવરફુલ યસ તો ફોર ને મેં કેટલા સાથે મલ્ટીપ્લાય કર્યા છે ને એ કે મને આ શું કહો છો જવાબનો સવાલ આવું તો કેલ્ક્યુલેટર પણ નથી કરી શકતું તો હું કઈ રીતે કરી શકું છે મારી પાસે એક વ્યક્તિ એવો છે કે જેની પાસે બધા જ સવાલના જવાબ છે હું નથી માનતી માનવું પડશે તો આવો એ વ્યક્તિ સાથે તમને મળાવીએ અને આમને પણ મળાવીએ તર ક્યારની મારી વાત માનતી નથી કે કોઈ જવાબ પરથી સવાલ કઈ રીતના કહી શકે અમે ઘણા બધા વિડિયો જોયા છે તમારા અને કેલ્ક્યુલેટરને તમારી પાસે હારતા પણ જોયું છે તો એ શું છે સર પ્લીઝ સમજાવો પહેલા તો સ્ત્રી ન માને તે સ્વાભાવિક છે યસ હવે તમારા તમારા પ્રશ્નનો ઉત્તર આપો મેમ તમે કેલ્ક્યુલેટર ઓપન કરો કેલ્ક્યુલેટરની એક કેપેસિટી છે પ્રશ્ન પૂછીએ ગણતરીના તો આપણને ઉત્તર કહે યસ પણ ઉત્તર ઉપરથી પ્રશ્ન કેલ્ક્યુલેટર ન કહી શકે જેમ કે તમે ચાર હજાર પાંચસો છત્રીસ ગુણ્યા આઠ પૂછો તો કેલ્ક્યુલેટર તમને છત્રીસ હજાર બસો અઠ્યાસી કે યસ છત્રીસ હજાર બસો અઠ્યાસી એટલા માટે કે કારણ કે તેની પાસે પહેલેથી પ્રશ્નનો પ્રશ્ન હતો પરંતુ છત્રીસ હજાર બસો અઠ્યાસી ડાયરેક્ટ લખવામાં આવે તો એ ન કહી શકે કે કઈ બે સંખ્યાનો ગુણાકાર કરવાથી આ ઉત્તર મળે બટ વિથ ગોડ ગ્રેસ હું એ કરી શકું છું ફોર એક્ઝામ્પલ મેમ તમે કોઈ પણ ચાર અંગની સંખ્યા એક કામ કરજો પાર્થભાઈ તમારી બાજુમાં બેઠા છે એમને પણ ન દેખાય એવી રીતે લખો ચાર અંગની એક સંખ્યા તમારા તરફથી લખવાની છે અને એકદમ રેન્ડમ હોવી જોઈએ બધા અંકો સરખા લખી દેશો તો મારા માટે સરળ રહેશે એનો ગુણાકાર કોઈ પણ એક અંક વડે કરો બે થી નવ ની વચ્ચેની તમને જે એમ લાગતું હોય કે આના વડેનો ગુણાકાર કરવો છે થોડું ટફ હોય એ સંખ્યા વડે તેનો ગુણાકાર કરો તમારો પ્રશ્ન મને ખબર નથી ઈવન પાર્થભાઈને પણ નથી ખબર અને હું એવો માઇન્ડ રીડર નથી કે તમે આ જ કર્યું હશે આ પ્યોરલી મેથેમેટિકલ કન્સેપ્ટ છે કે જેનો ઉપયોગ કરીને હું તમારા જવાબને સાંભળીને તમારો પ્રશ્ન કહીશ અને એટલું જ નહીં એકથી દસ હજાર સુધીના ઘડિયામાં જ્યાં જ્યાં પણ તમને આ જવાબ મળશે તે પોસિબિલિટીઝ પણ હું કહીશ કે આના ગુણ્યા આટલા કરવાથી પણ તમને આ જવાબ મળે તમે તમારો જવાબ કહી શકો છો ફોર ફાઈવ થ્રી એટ ફોર ફોર થ્રી ફોર એક કરતાં વધારે પોસિબિલિટી છે સેવન ફાઈવ સિક્સ ફોર ઇન્ટુ સિક્સ અથવા બીજી પોસિબિલિટી જે મને દેખાય છે એ છે ફાઈવ સિક્સ ફાઈવ સિક્સ સેવન થ્રી આ બેમાંથી તમે કંઈક કર્યું છે ફાઈવ સિક્સ સેવન થ્રી એટ તમે તમારો પ્રશ્ન તમને યાદ હશે તો તમે આ બેમાંથી કંઈક કર્યું હશે સેવન ફાઇવ એટ ફોર સેવન ફાઇવ સિક્સ ફોર ઇન્ટુ સિક્સ અથવા ફાઇવ સિક્સ સેવન થ્રી ઇન્ટુ એઇટ રાઇટ છે

ભગવાને કોઈ કેલ્સી નથી આવ્યું પણ નંબર્સને જોવાનો શોખ એને વિઝ્યુલાઇઝ કરવાની આદત પડી ગઈ ગેમ્સ રમવાની આદત પડી નંબર સાથે અને અત્યારે જ્યાં નંબર્સ જોઉં છું ત્યાં બાય ડિફોલ્ટ સબકોન્શિયસ માઇન્ડમાં ગણતરી થતી જાય છે વાત સર દેશ વિદેશમાં ફરો છો તો મિસ્ટર કેલ્ક્યુલેટર તરીકે બોલાવે કે પછી અક્ષય ખત્રી કરીને બોલાવે હું ચોક્કસથી એવું કહીશ મને કોઈ કે મારા એક વિડીયો ઉપર કમેન્ટ કરી પછી એ વાયરલ થયું તો ઘણા આવી રીતે પોડકાસ્ટમાં અને મિત્રોએ મને પૂછ્યું કે તમે તો ભારતના સેકન્ડ આધુનિક ભારતના રામાનુજ છો અને આ બધું મને કહેવામાં આવ્યું હું એટલું ચોક્કસથી કહીશ હું ખૂબ નાનો સેવક છું શિક્ષણ જગતનો અને મારી ભગવાને આપેલી આ શક્તિનો લોકો સુધી પહોંચાડવા માગું છું કે જેનાથી વિદ્યાર્થી જે આજે ગણિત માટે ડરે છે ગણિતથી ડરના કારણે લોકો ભણતર છોડી દે કિસ્સાઓ છે એવા સમયે ગણિત પ્રિય વિષય બને તેના માટે હું માત્ર કામ કરવા માંગુ છું હું કોઈ ભારતનો બીજો રામાનું જ નહીં એ તો મારા માટે કેટલા મોટા વ્યક્તિ છે હું પહેલો અક્ષય ખત્રી બનીને ભારતની સેવા કરવા માગું છું એટલે હ્યુમન કેલ્ક્યુલેટર્સ હ્યુમન કોમ્પ્યુટર્સ આ બધું તો લોકોનો એ પ્રેમ છે જેના કારણે લોકો કહે છે બટ શિક્ષક બનીને ભારતના વિદ્યાર્થીઓને સેવા કરીને ભારતનું નામ વિશ્વફલક ઉપર રોશન થાય તેમાં હું સામાન્ય રીતે નિમિત્ત બનવા માગું છું એ મારું સપનું છે તેનાથી વિશેષ બીજું મારા માટે કંઈ નથી છે સર શરૂઆત કરી હતી શેની એક પત્રકારે મને પ્રશ્ન પૂછ્યો કે તમારી આ ક્ષમતાઓ જોઈ એમણે મને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા એમ એમે તો મને એક જ ક્વેશ્ચન પૂછ્યો મારી એક્ઝામ લેવા માટે કદાચ એમણે મને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા ઓકે ફાઇનલી એમણે કેલક્યુલેટર ની કેપેસિટી કરતા ઉપર ગણતરી થતા જોઈ એટલે એમણે મને પ્રશ્ન પૂછ્યો કે તમને જોતા એવું લાગે છે કે તમે તો સ્કૂલમાં હશો ત્યારે કેલ્ક્યુલેટર ને બી હરાવતા હશો અને સ્કૂલ ની અંદર હશો ત્યારે તમે શિક્ષક ને શીખવાડતા હશો કે ગણિત આવી રીતે ભણાય ત્યારે મેં એમને જવાબ આપ્યો કે હું ત્રીજા ચોથા પાંચમામાં ભણતો ત્યારે મને એકથી દસ સુધીના ઘડિયા નહોતા આવડતા એટલે તમે મને પૂછો કે ભાઈ આઠ સત્તા કેટલા તો અત્યારનું બાળક તો એટલીસ્ટ આઠનું ગીત બી બોલે છે આઠ એકા આઠ આઠ દુ સોળ હું ભૂતકાળનો એ અક્ષય ખત્રી કે જેને પાંચનો ઘડિયો કે છનો ઘડિયો પણ નહોતો આવડતો એટલે એક ગેમ બનાવી મેં પછી મારા ગુરુજીની ગાડીનો નંબર હતો થ્રી સિક્સ નાઇન ઓકે હરિપ્રસાદ સ્વામીજી જેની પ્રેરણાથી શી સ્કિલ ઘણા બધા વ્યક્તિઓની અંદર હોય પણ પરંતુ સમાજને પોઝિટિવલી એનો ફાયદો કેવી રીતે થાય એનું વિઝન આપનાર મારા ગુરુજી હરિપ્રસાદ સ્વામીજી એમની ગાડીનો નંબર હતો જ્યારે હું ફિફ્થ સ્ટાન્ડર્ડમાં અભ્યાસ કરતો હતો ત્યારે થ્રી સિક્સ નાઇન હતો એટલે એક ગેમ બનાવી કે કોઈ પણ ગાડીનો નંબર મારી સામે આવે એ બધા અંકોનું હું ટોટલ કરું અને મને થ્રી અથવા સિક્સ અથવા નાઇન મળશે તો એ મારા માટે ફેવરિટ સંખ્યા હશે એઝ ફોર એક્ઝામ્પલ જો તમે તમારો ગાડીનો નંબર કહી શકો તો એટ થ્રી થ્રી જીરો એટ થ્રી થ્રી ઝીરો આમ પંચ્યાસી ગુણ્યા અઠ્ઠાણું કરવાથી તમારો ગાડીનો નંબર આવે પણ હું ટોટલ કરું એટ પ્લસ થ્રી પ્લસ થ્રી ઇક્વલ્સ ટુ ફોર્ટીન ફોર્ટીનમાં વન પ્લસ ફોર ઇક્વલ્સ ટુ ફાઇવ જો થ્રી સિક્સ અથવા નાઇન નથી તો તમારો ગાડીનો નંબર ફેવરિટ નથી પણ ત્યાંથી હું અટકતો નહોતો ઓકે ફેવરિટ બને કેવી રીતે એટ થ્રી થ્રી વન થ્રી ઝીરોની જગ્યાએ કઈ સંખ્યા નજીકની હોત તો તમારો ગાડીનો નંબર ફેવરિટ હોત ઇટ્સ જસ્ટ અ ગેમ એટલે એટ થ્રી થ્રી વન કરવાથી મને ટોટલ ફિફ્ટીન મળે અને ફિફ્ટીનની અંદર વન પ્લસ ફાઈવ ઇક્વલ્સ ટુ સિક્સ આવી રીતે હું ગેમ્સ રમતો ધીરે કરતા 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 એ ગેમ્સ એવું પેશન બની ગયો કે દસ નો નંબર આવે તો મારે ખાલી સ્કેન જ કરવાનો હોય નંબર ટોટલ આટલું જ આવશે તમે આના ગુણ્યા આટલા કરો તો આટલી જ સંખ્યા આવે એ મારી માટે એકદમ પેશન હતું મારી માટે કંઈ એવું નહોતું કે આને હું પ્રોફેશન બનાવીશ લોકો સુધી મને મેથ્સ શીખવાડીશ મને સંખ્યા આવે એટલે એક અલગ પ્રકારની મારા સબકોન્શિયસ માઇન્ડમાં ગણતરી ચાલુ થઈ જાય અને એ પ્રમાણે હું ગણતરી કરું એનાથી વિશેષ મારા માટે બીજું કંઈ નહોતું એટલે આમ એક્ઝેક્ટ હું તમને ડે ના કહી શકું કે મેં આના માટે આ કામ કર્યું બટ પાંચમા ધોરણમાં એટલું યાદ છે કે મેં ધીરે ધીરે આ સંખ્યાઓ શરૂ કરી રમવાની એ રિસ્પેક્ટિવ કે આ હું શીખીશ તો મારા કેટલા માર્ક્સ આવશે કારણ કે આજનો વિદ્યાર્થી આજના માતા પિતા બાળકને કંઈ પણ નવું શીખવાડવાનું હોય બાળકે પોતે કંઈક નવું શીખવાનું હોય ખાસ કરીને એવા સબ્જેક્ટ્સમાં કે જે સબ્જેક્ટ એના સ્કૂલના સબ્જેક્ટ છે એમાં એ નવું શીખવા તો જ માંગશે જો એના માર્કશીટ વધશે યસ જો માર્કશીટની ની અંદર માર્ક નથી વધતા તો એને ટાઈમ વેસ્ટ લાગે છે યસ જો અક્ષય ખત્રીએ એવું વિચાર્યું હોત કે આ ગાડીની ગેમ્સ રમવાથી નંબર પ્લેટ જોવાથી અક્ષયના માર્ક વધી જવાના છે તો અક્ષય કોઈ દિવસે ગેમ રમ્યો જ ના હોત અક્ષયના કોઈ દિવસ વર્લ્ડ રેકોર્ડ થયા જ ના એટલે હું આ પ્રશ્નના માધ્યમથી તમારા દર્શક મિત્રોને એવું કહેવા માગું છું કે જ્યારે લર્નિંગ માર્કનું કારણ બની જાય તો બાળક માત્ર પરીક્ષાર્થી બનશે સાચી વિદ્યાર્થી નહીં બને બાળકને જો વિદ્યાર્થી બનાવવો હશે તો લર્નિંગ એક ફન હોવું જોઈએ એને મજા આવવી જોઈએ ભણવાની એને એમ થવું જોઈએ કે હવે શું થશે એની અંદર ક્યુરિયોસિટી જાગે પ્રશ્ન પૂછતા કરે ને તે શિક્ષણ છે જવાબ શીખવાડે તે શિક્ષણ નથી અને જવાબ આપતા કરે તો માર્કશીટમાં માર્ક્સ વધે પણ પ્રશ્ન પૂછતા કરે ને તો એ વ્યક્તિ ક્રિએટિવ બને કે જેની આ સમાજને તાતી જરૂરિયાત છે એટલે હું એટલું કહીશ કે એનો એક્ઝેક્ટ કોઈ ડે નથી કે હું આને શરૂઆત ક્યાંથી કરી પરંતુ હું એટલું ચોક્કસથી કહું છું કે બાળપણથી એક શોખ હતો અને બે હજાર ચૌદમાં જ્યારે સ્વામીજીને હું મળ્યો સ્વામીજીએ કીધું કે બેટા ભારતને ગણિત શાસ્ત્રીઓ ખૂબ મળ્યા અને ખૂબ આપ્યા અને ભવિષ્યમાં બી આપશે પરંતુ ભારતને એક નૈતિક સમાજની જરૂર છે આપણે આપણા જ્ઞાનનો ઉપયોગ કરીને ભારતના ગણિતને વિશ્વમાં ફરીથી પહેલા નંબર ઉપર કેવી રીતે લઈ જઈ શકીએ તેના ઉપર રિસર્ચ કરીએ એવા દેશ સિલેક્ટ કરીએ કે જે દેશનું ગણિત ભારતથી આગળ હોય એમાંથી કંઈક શીખીએ શા માટે આગળ છે એવા દેશનું ગણિત લઈએ કે જે ભારતથી પાછળ હોય તો એમાંથી કંઈક લઈ શકાય હોય તો એ શીખીએ અને અલ્ટિમેટલી મેં મારું પોતાનો દસ વર્ષ અત્યારે શિક્ષણમાં આપ્યા બે લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ આ અંકવિદ્યાના જ્ઞાનને શીખી શક્યા અને મને પ્રાઉડ છે કે અત્યારે માત્ર કેલ્ક્યુલેટરને હરાવવા માટે નહીં પરંતુ ફન મળે છે એ લોકોને ખૂબ મજા આવે છે તેના માટે બાળક અમારી પાસે ગણિત ભણે છે સર મેથ્સમાં બહુ કાચો હતો કાચ પહેલાં મળ્યા હોત કાચાની ડેફિનેશન શું છે તમારે માર્ક્સ ઓછા આવતા એ હા પણ હું તમને સામે પ્રશ્ન પૂછું કે માર્ક્સ ઓછા આવતા હતા તો તમે જીવનમાં કઈ પાછળ રહી ગયા નહીં કે સંતોષ છે સંતોષ છે પેલું કે બધા વિષયમાં એક લેવલ હોય ને પછી એક સબ્જેક્ટ થોડોક નબળો જતો હોય તો આપણે એમ થાય કે આમાં ક્યાં પકડ આપણી છૂટે છે તો અત્યારે ક્યાંક ને ક્યાંક એ પકડ મજબૂત કરો છો તમે વિદ્યાર્થીની બસ એ પકડ અમારી મજબૂત નહોતી હું એમ કહું છું કે કોઈ પણ વિષય કાચો રહેવાથી બાળક કાચો નથી નથી આજે બાળક કાચો રહી ગયો બાળક નબળો છે એ માત્ર ને માત્ર એ રીતે નક્કી કરવામાં આવે છે એના કયા વિષયની અંદર કેટલા માર્ક્સ છે હું પર્સનલી એવું માનું છું કે વિદ્યાર્થી એસી થી નેવું ટકાની રેન્જમાં હોય પંચોતેરથી પંચ્યાસીની રેન્જમાં હોય ઇઝ વેલ ઇનફ પછી એના બાકીનો સમય અલગ અલગ સ્કિલને શીખવા માટે ફાળવવો જોઈએ હું મારી વાત કરું તો મેં કોઈ દિવસ ઇલેવન્થ સ્ટાન્ડર્ડ સુધી સિક્સ સેવન્ટી સેવન્ટી ફાઈવની ઉપર મેં મારા માર્ક્સ નથી જોયા માર્કશીટમાં હા ધીરે ધીરે એક ઇન્સિડન્ટ જીવનમાં એવો બન્યો કે જેના કારણે પછી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડથી કન્ટિન્યુઅસલી ભણવા ઉપર ફોકસ કર્યું અને ઇટ્સ અ ડિફરન્ટ થિંગ પરંતુ બાળકે કંઈક શીખવા મળે છે મને ખૂબ ભણવામાંની મજા આવે છે કોઈ સબ્જેક્ટ કાં તો કોઈ સ્કિલ હું શીખું છું તો મને અંદરથી ખૂબ આનંદ ભગવાન આપે છે એના માટે લર્નિંગ કરવું જોઈએ નહીં કે માર્ક એટલે કોઈ બાળક કાચો છે એની ડેફિનેશન કોઈ દિવસે તમે આ શીખા તમને એમ થયું કે આવું કંઈક મને આવડે છે ત્યારે ફર્સ્ટ તમે કોને કીધું કે આવું કંઈક મને આવડે છે મારા સૌથી મોટા ભાઈને હું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી ગણતરી કર્યા રાખતો હતો કે હું આના ગુણે આટલા કરું આના ગુણ્યા આટલા કરું મને એમાં ખૂબ મજા આવતી પણ મેં કોઈ દિવસ કોઈને શેર નતું કર્યું એ તો મારા રસનો વિષય હતો શોખનો વિષય હતો અને ત્યારે તો હું અલ્ટિમેટલી માનતો આવું પણ આવડતું હોય તો મેં કોઈને શેર નતું કર્યું એક દિવસ મારા ભાઈને મેં કીધું કે મને એક કરોડ સુધીના ઘડિયા આવડે છે અત્યારે હું એક લાખ કરોડ સુધીના ઘડિયા મોઢે બોલી શકું છું એક કરોડ સુધીના ઘડિયા આવડે છે મેં મારા ભાઈને માત્ર એટલું કીધું મારા ભાઈ કે જો પેલો હરીશો મોડું જોઈ લે એટલે મેં પ્રશ્ન પૂછ્યો મેં કીધું કે ભાઈ ખરેખર આવડે તું મને પૂછ તો એને મને લખીને આપ્યો મેં જવાબ આપ્યો જવાબ સાચો નીકળ્યો એટલે મેં એને કીધું કે જો પેલો હરીશો એટલે આ રીતે શરૂઆત થઈ એટલે પહેલો મિરેકલ એટલે હું ત્યારથી હું બિલીવ કરતો થયો કે કોઈને કહીએ કે એક કરોડ સુધીના આવડે છે તો એ માટે ચમત્કાર હોઈ શકે એવું મને દિવસે ખબર પડી બાકી હું માનતો કે કોઈ વ્યક્તિ માટે આ ચમત્કાર હોઈ શકે આ તો નોર્મલ વસ્તુ હોઈ શકે એવું હું માનતો એટલે આ રીતે પહેલી વખત એમને શેર કર્યું પછી તો ધીરે ધીરે ક્લાસરૂમ ની અંદર કોલેજની અંદર હોઉં ત્યારે મને હું સ્ટેજ પર જઈને પ્રશ્ન પૂછાવતો લોકોના હું આન્સર આપતો પછી ચેલેન્જ લેતો થયો સેમિનાર્સની અંદર અને સેમિનારની અંદર ચેલેન્જ લઈને આન્સર આપતો થયો એના પણ કારણો છે કે હું મારી શક્તિનું પ્રદર્શન કરવા માટે ચેલેન્જ નથી લીધી ક્યારેય મેં એટલા માટે ચેલેન્જ લીધી મારી વાત એવી હોય કે બાળક કોખણપટ્ટી કરશે ને તો એના માર્ક્સ કદાચ વધી શકે કારણ કે પુરવણીમાં ઉત્તર લખો ઘણી વાર માર્ક્સની ઉલટી કરવા બરાબર છે પ્રશ્ન જવાબની ઉલટી કરવા બરાબર છે જવાબ માઇન્ડમાં આવ્યો આમ આન્સર ક્વેશ્ચન પૂછાયો એટલે જવાબની ઉલટી હાથના માધ્યમથી થઈ એ જ બાળકને એ જ પ્રશ્ન એ જ પુરવણી જમા કરાવી દીધા પછી પૂછવામાં આવે ને એંસી ટકા બાષ્પીભવન હોય છે એનો અલ્ટિમેટ એમ છે બપોરે બાર થી ત્રણ વાગ્યાની મારી એક્ઝામ છે ત્યાં સુધી યાદ રાખવાનું માઇન્ડ ટ્રેન છે ત્રણ વાગ્યા પછી એક્ઝામ આપી દીધા પછી તમે એને પૂછો ને એ જ પ્રશ્નો તો ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા જવાબ ખબર નથી હોતી ભલે એને વાંચેલા છે એક્ઝામ સુધી આવડતા હતા બટ માઇન્ડ ઇન ડાયરેક્ટલી ટ્રેન્ડ છે એટલે બાળક જ્યારે ગોખણપટ્ટી કરે ને ત્યારે એનું માઇન્ડ ટ્રેન થઈ જાય કે મારે આ પોર્શન આ મેમરી આટલા ટાઈમ સુધી મારા માઇન્ડમાં રાખવાની છે એના પછી એને કોઈ લેવા દેવા નથી હું એવું કઉ છું કે જયારે ગોખણ પટ્ટી હોય ને ત્યારે કોઈ બાળક જીવનમાં તો ચમત્કાર કરી શકે અને એક શિક્ષક તરીકે હું કોઈ બાળકના જીવનના ગોખણ છે એવી વાતની ફરિયાદ કરું છું તો પહેલા એ ફરજ મારી છે કે મારા જીવનમાંથી ગોખણ પટ્ટી દૂર થઈ શકે કે મારે સાબિત કરવું પડે જો હું જ ગોખણપટ્ટી કરતો હોઉં હું વ્યસનના લેક્ચર્સ આપતો હોઉં ને હું જ સાંજ પડે ને પાનના ગલે જતો હોઉં તો મને વ્યસન ઉપર વાત કરવાનો અધિકાર નથી અને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે એકથી દસ ધોરણ કે એકથી બાર ધોરણની અંદર બાળક ભણતો હોય ત્યારે એના જીવનનું સૌથી મોટામાં મોટું વ્યસન ગોખણપટ્ટી છે યસ પાન મસાલા નથી મારા એક મિત્ર અને મારા ભૂતકાળના પાર્ટનર કે જેના જીવનમાંથી હું ઘણું બધું શીખ્યો શિક્ષણમાં એમણે એક વાત કીધેલું તેજસભાઈએ કે ત્રણ વસ્તુ વ્યક્તિને બરબાદ કરે છે સમાજને બરબાદ કરવામાં ત્રણ બાબતનો મોટો ફાળો છે એક ફૂકણ્યો એક થૂકણ્યો અને ત્રીજો સૌથી મોટામાં મોટો પ્રશ્ન ગોખણીઓ આ જે ગોખણીઓ છે ને એ સમાજ માટે સૌથી મોટામાં મોટું કલંક છે અને એ શાળાએ વિદ્યાર્થીએ વાલીએ શિક્ષકોએ તમામ વ્યક્તિઓએ સમજવાની જરૂર છે એટલે જો હું ગોખણપટ્ટી દૂર કરવાની વાત કરતો હોઉં તો એ પહેલા મારે સ્ટેજ ઉપરથી સાબિત કરવું પડે એટલે હું દસ હજાર સુધીના ઘડિયાની ચેલેન્જ દઉં છું બાકી મને આવડે છે હું દસ હજારની જગ્યાએ કદાચ લાખ કે વીસ કે ત્રીસ અંક સુધીની સંખ્યા લખું ને બોર્ડ ઉપર તો એનો બી હું ઘડિયાનો ઉત્તર લખી શકું છું કે ભગવાનની કૃપા છે મારા ઉપર અને વર્ષોથી એ મહેનત છે પરંતુ હું ચેલેન્જ આના માટે લઉં છું એટલે પછી તો હજારો પ્રોગ્રામ થયા અત્યાર સુધી જેમાં હું આ કરી શક્યો સર એટલા બધા સેમિનાર કર્યા કોઈ ચેલેન્જ હાર્યા છો ભગવાનની કૃપાથી નહીં ચેલેન્જ નથી હાર્યા પણ હું એનો શ્રેય ભગવાનને આપું છું અને એ હું એવું માનું છું કે જ્યાં નિયત સારી હોય ત્યાં ભગવાન ભૂલ પાડતા નથી મારે મારી પર્સનલ વાહ વાહ કરવા માટે ચેલેન્જ હું નથી લીધી ક્યારે ભગવાનને રાજી કરવા માટે ચેલેન્જ લીધી છે એટલા માટે કે આજે હજાર લોકો મારા સામે બેઠા છે તો હજાર લોકો એટલીસ્ટ હજારમાંથી પાંચ વિદ્યાર્થીઓ તો ઇમ્પ્રેસ થશે એની માટે તો હું એવો થઈશ કે જે બાળકને પાંચમો ધોરણમાં પાંચનો ઘડિયો નતો આવડતો એ વ્યક્તિ આજે આટલા કોન્ફિડન્સથી ચેલેન્જ લે છે એના જીવનમાંથી ગોખણપટ્ટી દૂર થઈ તો એ કેવી રીતે હું મારા જીવનમાંથી ગોખણપટ્ટી દૂર કરી શકું તો આ દસ હજાર સુધી બોલે છે તો હું વીસની ઉપરની લિમિટ સો કે હજાર સુધી તો પહોંચું એ બાળકને પ્રેરણા મળે છે એનાથી વિશેષ મારા માટે કંઈ નથી એટલે ભગવાને આજ સુધી મારી ભૂલ પાડી નથી આ કોઈને શીખવું હોય તો કેટલી એજથી લઈને કેટલી એજ સુધી શીખી શકે અપર એજ લિમિટ કોઈ જ નથી અમે જે અમારા બોર્ડ લગાવીએ તેની અંદર પણ લખીએ છીએ પાંચ વર્ષથી શરૂ કરીને નું કોઈ પણ બાળક કરી શકે ફાયર ઓનવર્ડ એવું નથી કે પાંચ થી ચૌદ કરી શકે ચૌદ થી મોટા ના કરી શકે અમેરિકાના ત્રણ વૃદ્ધ વડીલ દાદા કહી શકાય સેવન્ટી ફોર સેવન્ટી સિક્સ યર્સ એવા ત્રણ વિદ્યાર્થીઓ છે અમારા અંક વિદ્યાના કે જે આજની આ ઉમરે પણ અમારી પાસે ઘડિયા ભાગાકાર બધું શીખે છે એટલે અપર એજ લિમિટ કોઈ જ નથી કોઈ પણ વિદ્યાર્થી શીખી શકે કોઈ પણ શિક્ષક શીખી શકે એક જગ્યાએ મારો સેમિનાર થયો સેમિનાર પછી ક્વેશ્ચન આન્સર સેશન હતો અમારો ગણતરી એકદમ પાવરફુલ થઈ રિવર્સ કેલ્ક્યુલેશન થયા રિવર્સ કેલ્ક્યુલેશન જે શેર બજારનું કામ કરતા હોય એને ખબર છે કેટલા ઇમ્પોર્ટન્ટ છે યસ તો રાજકોટની એ શાળાની અંદર એક વાલીયમ ઊભા થઈને મને પ્રશ્ન પૂછ્યો કે સર તમારો નંબર આપો મેં કીધું કારણ તો કે હું શેર બજારનું કરું છું ને મારે તમારી પાસેથી અમુક ટિપ્સ લેવી એટલે મેં કીધું સર હું શિક્ષક છું હું શેર બજારનું કંઈ જાણતો નથી પણ ભૂતકાળમાં થયા ઓકે કેટલો ટાઈમ લાગ્યા અને શીખતા અને શીખતા સી એની અંદર હું આ વાત કરીશ એટલે ફરીથી હું પ્રોફેશનલ લાગીશ પણ તમે પૂછ્યું છે એટલે હું તમને કહું કે અઢાર લેક્ચર્સથી લઈ અને ટોટલ બોતેર લેક્ચર સુધીના અમારા કોર્સિસ છે ઓકે એટલે બાળકની એજ પ્રમાણે જો માની લો કે બાળક ચોથું ધોરણ ભણે છે તો હું સાત દિવસની અંદર આપણે કહો તો ઘડીઓ શીખીએ ત્રણ પછી ચાર પછી એમ કરતા કરતા વીસ સુધી ઘડિયા શીખીએ પાર્થભાઈ બે પછી કોઈ દિવસ બાળકને ત્રણ નો ઘડિયો શીખવાડવો જ ન જોઈએ બે પછી ચાર નો ઘડિયો શીખવાડવો જોઈએ રીઝન બે અને ચાર બે ના ઘડિયાના ડબલ કરીને નો ઘડિયો આવે છે બીજી અમે સ્પેશિયાલિટીઝ અમે આઈડેન્ટિફાઈ કરી છે જે અમે બેના ઘડિયામાં અને ચાર ના ઘડિયામાં અમુક સિમિલારિટીઝ કોમન છે ચાર પછી આઠનો ઘડીઓ શીખવાડવો જોઈએ ત્રણ પછી છ પછી નવ પછી પાંચ અને પછી સાત અમારી ઘડિયા શીખવાડવાની સિકવન્સ આ છે ઘડિયા શીખવાડવાની અમે પાંચ સ્ટેપની પ્રોસેસ બનાવી છે સૌથી પહેલાં બાળકને બેનો ઘડીઓ શીખવાડવો હોય તો બે એકા બેથી લઈને બે દાંત વીસ સુધી શીખવાડીએ પણ એમાં છે પહેલા સ્ટેપ પરથી બીજા સ્ટેપ પરથી બાળક ત્યારે જ જશે જો એ બે નો ઘડીઓ વચ્ચેથી પૂછું જવાબ આપતો હોય બે છંદ બાર બે પંચા દસ બે અઠા સોળ લાઇન ટુ લાઈન નહીં એને આખો ઘડીઓ તો આવડે કોઈ પણ બાળકને આવડી જાય ગીત ગાતા કોને ના આવડે એ તો ગીત જ ગાવાનું છે આઠ સત્તા પૂછો એટલે બાળક આઠ એક આઠ આઠ દુ સોળ આઠ ચોક બત્રી આઠ પંચા છ આઠ પંચા ચાલીસ આઠ અડતાલીસ આખું બોલીને આઠ સત્તા છપ્પન સુધી તો કોઈ પણ બાળક જવાબ આપી શકે એટલે પહેલી અમારા ફાઉન્ડેશનની મજબૂતાઈ એ છે બેનો ઘડીઓ વચ્ચેથી પૂછો એટલે આવડવો જોઈએ જો આવડી જાય પછી બેના ઘડિયાની અંદર રહેલી સ્પેશિયાલિટી બે બેકી સંખ્યા છે તો બેના ઘડિયામાં મળતી તમામ સંખ્યાઓ બેકી સંખ્યા જ તમને મળશે એનો મતલબ એ છે કે દુનિયાની કોઈપણ સંખ્યાનો બેકી સંખ્યા સાથે ગુણાકાર કરવાથી જવાબ બેકી સંખ્યા જ આવે એકદમ ફાઉન્ડેશનથી અમે કામ કરી પછી ચારના ઘડિયાની અંદર અમે રહેલી સ્પેશિયાલિટી શીખવાડીએ એ પછી માત્ર બેકી સંખ્યાવાળી નથી એના અલગ છે આઠના ઘડિયાની એ ઓબ્ઝર્વેશન શીખવાડીએ પછી ત્રણ પછી છ પછી નવ પછી પાંચ પછી સાત ઓકે એટલું જ નહીં દરેક ઘડિયાની અંદર એક જીવનવિદ્યા અમે જોડેલી છે જેમ કે તમે મને પૂછો સાતના ઘડિયાની અંદર શું જીવનવિદ્યા જોડેલી છે અમે ગણિતના દરેક કન્સેપ્ટને જીવનવિદ્યાની સાથે શીખવીએ છીએ એ અમારો નિયમ છે એટલે આ ગણિતનું નામ અમે આપ્યું છે અંકવિદ્યા અંક એટલે ગણિત અને વિદ્યા એટલે જીવન વિદ્યા ગણિતના માધ્યમથી બાળકને જીવન વિદ્યા આપવી તેને અંક વિદ્યા કહેવાય સાતના ગડ્યાને તમે જુઓ તો ખરા શું શીખી શકે સાત એકા આ સાત સાત દુ ચૌ સાત તરીકે એકવીસ સાતનો ગુણાકાર એક સાથે થયો એકી સંખ્યા સાથે થયો જવાબ સાત મળ્યો એકી સંખ્યા સાત દુ ચૌદ સાતનો ગુણાકાર બેકી સંખ્યા સાથે થયો જવાબ બે કી સંખ્યા શું શીખવે છે સાત સાત આપણને સરળતા શીખવે છે એકી સંખ્યા આપણને સરળતા શીખવે છે એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા સાથે કરવાથી જવાબ એકી સંખ્યા મળે એકી સંખ્યાનો બેકી સંખ્યા સાથે ગુણાકાર કરવાથી જવાબ બેકી સંખ્યા મળે આનાથી શું શીખવાનું સામેવાળો જેવો હોય ને તેઓ એને સ્વીકારો સુધારવાનો પ્રયાસ ન કરો આ વસ્તુ આપણને એકી સંખ્યાનો ઘડિયો શીખવે છે એક વખત એ આપણા આપણે એને એને સ્વીકારીશું એને એને એક્સેપ્ટ કરીશું સુધારવાની જગ્યાએ તમારું એ વ્યક્તિ સાથેનું બોન્ડિંગ વધશે કે જેનાથી તમારા સંબંધો સુદ્રઢ થશે આ વસ્તુ આપણને એકી સંખ્યાનો ગળ્યો શીખવે છે એટલે એક વાર મેં આ કન્સેપ્ટ શીખવાડ્યો બાળકો કેટલા કેટલા રસથી આ ભણે છે તમને દાખલો આપું બાળક ઊભો થયો સર તો બેકી સંખ્યા જીત શીખવે બેકી સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરો જવાબ બેકી સંખ્યા જ આવે તો બેકી સંખ્યા એવું કે છે કે હું જ સાચો

બે પાંચને એટલો પ્રેમ આપ્યો કે પાંચને બે જેવા બનવાનું મન થયું જવાબ બેકી સંખ્યા આવે તો એકી અને બેકી સંખ્યાથી આટલી મોટી લાઈફ વેલ્યુઝ કોઈએ ટેક્સ્ટબુકમાં કવર નથી કરી યસ એટલા બધા પાયાના ખ્યાલો છે એટલે આનો કોઈ ઉદ્દેશ એવો નથી કે બાળક કેલ્ક્યુલેટર કરતાં ફાસ્ટ આન્સર આપતો થઈ જાય સર અત્યાર સુધી સેમિનાર કર્યા તો કયા ઘડિયા સુધીની તમે ચેલેન્જ લીધી અને આવનારા સમયમાં કેટલા ઘડિયા સુધીની ચેલેન્જ લેવાના છો મેં દસ હજાર સુધીના ઘડિયાની ચેલેન્જ લીધી છે હવે એમાં હું ગુજરાતી છું સમજો ગુજરાતી ને વીસ સુધીના ઘડિયા આવડતા હોય ને તો એ હંડ્રેડ પર્સન્ટ આવડતા હોય ને કોન્ફિડન્ટ તો એ દસ સુધીની ચેલેન્જ લે હું એક લાખ કરોડ કરતા વધારે ઘડિયા બોલી શકું છું એટલે હું દસ હજાર સુધીના ઘડિયાની ચેલેન્જ લઉં છું ઓકે પણ દસ હજાર સુધીના ઘડિયાની ચેલેન્જ લઉં છું એનું કારણ શું છે કે મને ખબર છે કે વિદ્યાર્થી દસ કે વીસ સુધીના ઘડિયા ગોખે છે અને હું કોઈ એવા વિદ્યાર્થીની વાત નથી કરતો કે જે વિદ્યાર્થીના પંચાવન કે સાહીઠ ટકા આવતા હોય ક્લાસરૂમની અંદર પંચાણું સત્તાણું અત્યારે તમને નવ્વાણું કે સો ટકા લાવવાવાળા વિદ્યાર્થીઓ બી મળશે પ્રાથમિક શિક્ષણમાં હું એવા વિદ્યાર્થીઓને બી વાત કરું છું ક્લાસરૂમમાં જઈએ અને હાથ ઉપર કરાવે કે કેટલા વિદ્યાર્થીઓને વીસ સુધીના ઘડીયા આવડે છે હાથ ઉપર કરો અમુક વિદ્યાર્થીઓ હાથ ઉપર કરશે કારણ કે ચેલેન્જ મારી હોય વચ્ચેથી પૂછીશ આખો ઘડીયો નહીં બોલાવા દઉં નો ઘડીયો સત્તર અઠા પૂછું તો સત્તર એકા સત્તર થી સત્તર સત્તા એકસો સુધી નહીં બોલવા દો વચ્ચેથી પૂછીશ બરાબર બેથી ત્રણ ટકા બાળકો હાથ ઉપર કરે છે સો વિદ્યાર્થીને મળું ને ત્યારે બે વિદ્યાર્થીના હાથ ઉપર થાય છે અને આ વસ્તુ હું બોલું છું બે હજાર ચૌદ સુધી બે હજાર વીસ પછી ઇન્ડિયા ટુડે ગ્રુપે રિપોર્ટ આપ્યો કે ભારતની અંદર એકથી આઠ ધોરણના ત્રણ ટકા વિદ્યાર્થીઓને એકથી વીસ સુધીના ઘડિયા આવડે છે કેટલી મોટી ચેલેન્જ છે આપણા બધા માટે એક એવો સમય હતો કે જ્યારે દાદા દાદી આપણને રાત્રે ઘડિયા બોલાવીને શૂડ આવતા હતા ચાલ બેટા આજે પાંચનો ઘડીઓ બોલીએ ચાલ આજે બારનો ઘડિયો શીખવાડીએ એટલે એક સમય એ હતો ત્યારે માર્કની ચિંતા નથી અઠ્ઠાણું ટકા નહોતા આવતા કોઈના બટ ઘડીયા આવડતા હતા નાનકડા નાનકડું ગણિત બાળક કરિયાણાની દુકાને કે શાકભાજી લેવા માટે જાય તો આંગળીના ટેરવે ગણતરી કરીને ફટાફટ કેલ્ક્યુલેશન કરીને આવતા હતા યસ આજે બાળકને કદાચ પાયથાગોરસનો પ્રમેય લાઈને લાઈન યાદ હશે બટ ક્યાંક ને ક્યાંક નોર્મલ જે બેઝિક કેલ્ક્યુલેશન્સ છે કે જેની એને દૈનિક જીવનમાં જરૂર છે એ નહીં આવડતું હોય કાયમ કારણ કે એને માર્ક નહીં મળે એનાથી સર તમારી આ અંકવિદ્યા છે વધુમાં વધુ લોકો કઈ રીતના પહોંચે એના માટેના પ્રયાસો એ પહેલી હું તમને વાત કરું અમે આની માટે વ્યવસાયિક રીતે કામ કરીએ છીએ હું વારંવાર જાહેરમાં સેમિનાર માં કહું છું ટીચર્સ ટ્રેનિંગમાં કહું છું સંચાલક મિત્રોની કોઈ ઇવેન્ટ હોય એમાં કહું છું શિક્ષણની અંદર સમસ્યા વ્યાપારીકરણ છે વ્યવસાયીકરણ નથી હું વ્યવસાયી ચોક્કસથી છું કારણ કે અમારી આડત્રીસ શિક્ષકોની ટીમ છે સમગ્ર ગુજરાતમાં અમારી પાસે ઓવરઓલ એડમિન ને બધી ટીમ ગણીએ તો અમારી પાસે અરાઉન્ડ પાસઠ જેટલા વ્યક્તિઓની ટીમ છે કે જે અમારા આ અંકવિદ્યા ઉપર નિર્ભર છે અને ભવિષ્યમાં અમે એક હજાર શિક્ષકોની ટીમ થઈશું એવું મારું વિઝન છે વિધિન નેક્સ્ટ થ્રી યર્સ એટલે હું ચોક્કસથી વ્યવસાયી છું વ્યાપારી નથી એટલે અમે આને વ્યવસાયિક ડબે કેવી રીતે મૂકી શકીએ તેની વાત કરીએ તો અમે આની માટે અંકવિદ્યાના પોતાના સેન્ટર્સ તૈયાર કર્યા છે એ સેન્ટર્સ ઉપર આવીને વિદ્યાર્થી ભણે છે અંકવિદ્યા શીખે છે અને આની માટે અમે કહીએ છીએ શાળાઓને વાલીઓને શિક્ષકોને કે અઠવાડિયાની અંદર પાંચ કે છ લેક્ચર બાળક ભણે ગણિતના તો એ માર્ક્સનું ગણિત કદાચ ભણે છે એક દિવસ કે બે દિવસ અમને આપો બાળકના જીવનના ગણિતને શીખવાડવા માટે ને નફો ખોટ છે બટ શાસ્ત્રોની અંદર લખ્યું કે બે પ્રકારની લક્ષ્મી હોય દૈવીલક્ષ્મી અને આસુરી લક્ષ્મી યસ પાંચમા ધોરણનું બાળક શીખે કે બેટા પચીસ રૂપિયાની વસ્તુ પાંત્રીસ રૂપિયામાં વેચવાથી દસ રૂપિયા તને નફો થશે તો એ બાળક બાળપણથી કદાચ પ્રેરણા લેશે કે મારે પચીસ રૂપિયાની વસ્તુ સાહીઠ રૂપિયા વેચું તો હું પાંત્રીસ રૂપિયા નફો ના કરું શા માટે હું પાંત્રીસમાં વેચું પાંચમા થી લઈને દસમા ધોરણ સુધી બાળક નફા કોટ કે જેવા ચેપ્ટરના માધ્યમથી એ શીખે કે હું વધારે વધારે નફો કેવી રીતે કમાવું અગિયારમા ધોરણની અંદર આવે કે કોઈક વેપારી તમારું શોષણ કરે તો તમે કયા કાયદા કયા પગલાં લઈ શકો એટલે પાંચ છ વર્ષ સુધી તમે વેપારી તૈયાર કર્યો અને છ વર્ષે તમને યાદ આવ્યું અગિયારમાં ધોરણમાં કે આને ગ્રાહક સુરક્ષા કેવી રીતે શીખવાડું કોઈ છેતરી જાય તો શું કરવા એના કરતાં આપણા શાસ્ત્રોને જો આપણે આપણા ગવર્મેન્ટની પણ ઘણી બધી મર્યાદાઓ હશે હું સમજી શકું છું પરંતુ મને આવો વિચાર આવ્યો એટલે એમની મર્યાદાને અમે અમારી સ્ટ્રેન્થ બનાવી ઓકે કે જેનાથી આના માધ્યમથી બાળક આપણા શાસ્ત્રોનો અભ્યાસ કરે અને અહીંયાથી બાળક એવું શીખે છે નફાકોટના ચેપ્ટરમાંથી કે બેટા પચીસ રૂપિયાની વસ્તુ તારે જેટલામાં વેચવું એટલામાં વેચ પચીસ થી વધારામાં વેસે તને નફો મળશે પચીસ થી ઓછામાં યસ પણ એટલું યાદ રાખજે કોઈનું ખોટું કરીને કોઈને છેતરીને કોઈને અહિત કરીને કોઈને ઠેસ પહોંચાડીને તારા ઘરમાં જે લક્ષ્મી આવશે નફો આવશે એ તારા ઘરની અંદર શાંતિ નહીં આપે કારણ કે એ લક્ષ્મી આવે છે આસુરી લક્ષ્મીના પ્રકારે આવે છે રાઈટ કેટલા બધા પરિવાર એવા છે કે કરોડો રૂપિયાની સંપત્તિ હોવા છતાં ઘરમાં કંકાસ છે જાણતા અથવા અજાણતામાં ક્યાંક આસુરી લક્ષ્મી ઘરમાં પ્રવેશી છે આ વાત મિસિંગ છે આપણા આપણા પાઠ્યપુસ્તકમાં એટલે અમે નફાકોટની સાથે દૈવી અને આસુરી લક્ષ્મી જોડી છે એક માર્જિનથી નફો આવશે કોઈનું હિત પહોંચાડીને નફો આવશે કોઈને ઠંડક પહોંચાડીને નફો આવશે ઘરમાં દૈવી લક્ષ્મી લાવશે ઘર અને પરિવારની અંદર શાંતિ હશે તો અમે આ આ કામ જીવનવિદ્યા ગણિતના માધ્યમથી પીરસીએ છીએ ઓકે એટલે અમે આ કામ કરીએ છીએ અમારા સેન્ટર્સના માધ્યમથી અમે આ કામ કરીએ છીએ સ્કૂલની અંદર અમે જેટલી પણ સ્કૂલ્સ છે યુનિવર્સિટીઝ છે કોલેજીસ છે તેના વિદ્યાર્થીઓ માટે અમે તૈયાર કરેલા કોર્સીસ અમે એમને આપીએ છીએ અમે અમારા ફેકલ્ટિઝ પ્રોવાઇડ કરીએ છીએ જે આ વસ્તુને ભણાવે એની દર અઠવાડિયે અમે ટ્રેનિંગ કરીએ છીએ દર અઠવાડિયે એને પછીના અઠવાડિયે અમે એને જે ભણાવવાનું તે પહેલાં અમને ભણાવે છે એને સ્કેન કરીને પછી એ ક્લાસરૂમમાં જાય અને જે એરિયામાં અમે નથી પહોંચી શકતા તે એરિયામાં અમે મારી પોતાની મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પહોંચીએ છીએ ત્યાં એ એના ઘરે બેઠા બેઠા એ બાળક શીખી શકે એના માટેની અમે વ્યવસ્થા કરીશું સર આ અંકવિદ્યા કોઈને શીખવી હોય તો તમારો કોન્ટેક કઈ રીતના કરી શકે અંક વિદ્યા શીખવા માટે હું તમને નંબર આપું તે તમારી સ્ક્રીન ઉપર પહેલાં તો મૂકી દેજો ઇવન મારી યુટ્યુબની ચેનલ હોય તો એને પણ તમને આપી દઈશ એ પણ તમે એનો કોન્ટેક કરી લેજો એટલે એ તમારા લિંકમાં ને બધું શેર હશે એટલે કોન્ટેક કરી શકશે અમારા ટીમ તેમના સુધી પહોંચી જશે ઓકે સર થેન્ક યુ અને કઈ કઈ સિટીઝમાં સેન્ટર્સ છે તમારા અત્યારે અમે સુરત સુરતની અંદર અમારા ચાર સેન્ટર્સ છે અમદાવાદની અંદર અમારું એક સેન્ટર છે નિકોલમાં અને જૂનાગઢ ત્રણ જગ્યાએ અમારા સેન્ટર્સ ઓકે હવે જેમ તમે હમણાં કહ્યું કે સ્ટુડન્ટ્સ હવે બધા છે ને ગોખડપટ્ટી પર જ લાગી ગયા છે તો ઘણી બધી ફિલ્ડ છે જેમ કે સાયન્ટિસ્ટ બનવું છે કોઈકને કોઈકને એસ્ટ્રોનોમી કરવી છે કે વગેરે વગેરે વોટ એવર ફિલ્ડ તો એના વિશે તમને કોઈ ખ્યાલ છે કે કોઈ આવું શીખવાડે છે કે પછી તમે પ્રયત્ન કર્યો છે સૌથી પહેલાં હું તમને તમારો જે પ્રશ્ન છે એમાં જ હું થોડું કરેક્ટ કરી દઉં તમે જે કીધું કે બધા જ ગોખણપટ્ટી કરે છે હું એવું ચોક્કસથી માનું છું એવું જરા નથી બધા ગોખણપટ્ટી કરે છે એવું નથી હા મોટો વર્ગ એવો છે કે જેને માર્ક્સની જ ચિંતા છે પણ એમાં પણ બાળકોનો વાંક કાઢવો એ વ્યાજબી નથી એના ઘણા બધા ફેક્ટર્સ છે જેને ભેગા મળીને દૂર કરી શકાય તેવું છે હવે તમારો જે નેક્સ્ટ પોર્શન છે પ્રશ્નનો એ છે કોઈ આના માટે સાયન્ટિસ્ટ બનાવતી સંસ્થા કે પછી ફિલ્ડ એવી ઘણી બધી સંસ્થાઓ છે કે સ્પેસિફિક બાળકની સ્કિલ ઉપર કામ કરે છે હું ઘણી સ્કૂલોમાં જાઉં માની લો કે મને કોઈ રાજકોટ બોલાવ્યો કે જામનગર બોલાવ્યો ભાવનગર અમરેલી સુરત બોલાવે સેમિનાર માટે આપણે જ રસ્તા ઉપરથી જઈએ તો મોટા હોર્ડિંગ હોય આજે હમણાં રિસેન્ટલી રિઝલ્ટ આવ્યું બારમાનું દસમાનું આવ્યું હવે એ ટ્રેન્ડ ચાલુ થશે કે તમને મોટા મોટા હોર્ડિંગ જોવા મળશે તેજસ્વી તારલા બારમા ધોરણની અંદર આટલા માર્ક અમારી શાળાનું ગૌરવ હું એવું નથી આવું ન હોવું જોઈએ પરંતુ બહુ ઓછી શાળાઓ કદાચ એવી હશે કે જેવું લખે છે અમારી શાળાના આટલા વિદ્યાર્થીઓ બિઝનેસમેન થયા અમારી શાળાના આટલા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમેન થયા અમારી શાળાના આટલા વિદ્યાર્થીઓ સંગીતકાર થયા એટલે તેજસ્વી તારલાની ડેફિનેશન નવ્વાણું કે અઠ્ઠાણું પર્સન્ટાઇલ નથી હું એવું માનું છું અલગ અલગ સ્કિલની અંદર તમારું બાળક કેટલું આગળ થયું જો એ પ્રેરણા મળતી હોય શાળા કક્ષાએ તો બાળક વધારે વિકસે બાળકની અંદર સ્કિલ ડેવલપમેન્ટ ખરેખર બાળપણથી આવે હવે ઘણી બધી શાળાઓએ શરૂ કર્યું છે ઘણી યુનિવર્સિટીઝે શરૂ કર્યું છે બહુ સારી વાત છે બટ હજી જાગ્રતતા લાવવાની અત્યંત જરૂર છે ઘણા અંશે હજી આપણે પાછળ છીએ એ બાબતે એટલે વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટર છે અમદાવાદની અંદર જ્યાં સ્પેશિયલી સાયન્સ માટેના પ્રોજેક્ટ્સ કરવામાં આવે છે ઘણી બધી સંસ્થાઓ રોબોટિક્સ શીખવાડે છે અત્યારે ઘણા બધાના નામ મને ઓન ધ સ્પોટ તમે પૂછો એટલે યાદ નથી આવતું બટ સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે મને નચી કહેતા જેવા સો બાળક મળી જાય તો હું આખું વિશ્વ બદલી નાખું સ્વામી વિવેકાનંદ અબ્દુલ કલામ જેવા પુરુષો મારા માટે આદર્શ શા માટે એમણે જ્યારે આ વાક્ય મેં વાંચ્યું પહેલી વખત તો મને બે વિચાર આવ્યા પહેલું પાંચ કે સાત વર્ષનું એક બાળક નચી કે પાંચ કે દસ વર્ષનું હશે કદાચ એ બાળક એની અંદર કેવો વિલ પાવર હશે કે દસ વર્ષના સો બાળકો ભેગા થાય એ વિલ પાવરવાળા તો આખું વિશ્વ બદલાઈ જાય ભારતે કેવા બાળકોને ભેટ આપ્યા છે કેવી કેવા કઈ કયા પ્રકારની સંસ્કૃતિના આપણે વારસદાર છીએ સો જે નચી કહેતા જેવા દસ વર્ષના સો બાળકો આખું વિશ્વ બદલી નાખે કેવો વિલ પાવર હશે અને એ એમના એ વખતના ઋષિમુનિઓ કેવા હશે કે જે આ બાળકોને આ લેવલના તૈયાર કરી શકે પહેલું આસ્પેક્ટ આ બીજું સ્વામી વિવેકાનંદની અંદર લીડરશીપ કેવી હશે કે સો બાળકોને મદદથી આખું વિશ્વ બદલી નાખવાની વાત કરે એટલે મને આ વિચાર આવ્યો કે હું ગણિત ભણાવું છું તો ગણિત વિષયના નચિકેતા બનાવવાની જવાબદારી મારી છે દરેક વિષયના શિક્ષક પોતાના વિષયના શ્રેષ્ઠ બાળકો તૈયાર કરવાની જવાબદારી સ્વીકારે સફળતા કેટલા અંશે મળે કેટલા અંશે ન મળે એ એક સ્કેલેબલ વિષય છે પણ પહેલું પગથિયું આ છે એટલીસ્ટ આપણે આ લેવલની પેઢી તૈયાર કરવાનું સપનું તો જોઈએ કે ગણિતના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ હું બનાવવાનું સપનું જો તો ગણિત ખાલી કેલ્ક્યુલેશનથી આપણે ના વી આર નોટ ટીચિંગ ઓનલી કેલ્ક્યુલેશન્સ અમે ગણતરી ખાલી નથી શીખવાડતા કેલ્ક્યુલેટર બનાવવાનું અમારું કોઈ ડ્રીમ જ નથી અમે ગણિતના દરેક કન્સેપ્ટ શીખવાડીએ છીએ સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ અવર કરિક્યુલમ અમે ભૂમિતિ પણ શીખવાડીએ છીએ અમે પોલીનોમિયલ્સ શીખવાડીએ છીએ અવયવીકરણ શીખવાડીએ છીએ સ્ટાર્ટિંગ ફ્રોમ પ્લેસ વેલ્યુ નંબર સિસ્ટમ કેલ્ક્યુલેશન્સ એપ્લાઇડ કેલ્ક્યુલેશન જ્યોમેટ્રી પોલિનોમિયલ્સ ઇક્વેશન્સ એવરીથિંગ વી આર ટીચિંગ પણ દરેકની અંદર મોટા ભાગના કન્સેપ્ટ્સ એવા હશે કે જેમાં બાળક ગણિતના માધ્યમથી જીવનવિદ્યા શીખશે અમારું કામ આ છે ઓકે સર કેટલું એજ્યુકેશન છે તમારોને કઈ સાલમાં પૂરું કર્યું હતું એજ્યુકેશન પૂરું થયું જ નથી મારું ફોર્મલ એકેડેમિક્સ પૂરું થયું છે એમ બી એજ્યુકેશન ચાલુ જ છે શિક્ષક સતત શીખતો રહે એને જ શિક્ષક કહેવાય એટલે હું સતત શીખતો રહું છું ઇવન બાળકોને મળું છું તો બાળકોમાંથી ઘણું બધું શીખું છું એટલે એજ્યુકેશન ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ ફોર મી મેં ટેન્થ પછી ઇલેવન ટ્વેલ્થ કોમર્સ કર્યું આઈ એમ નોટ અ સાયન્સ બેકગ્રાઉન્ડ સ્ટુડન્ટ એના પછી બીબીએ કર્યું ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી હું ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ હતો બીબીએ સ્વાભાવિક રીતે ઇંગ્લિશમાં આવે સુરતમાંથી મેં બીબીએ કમ્પ્લીટ કર્યું અમરોલી કોલેજ એના પછી એમબીએ કરવા માટે અમદાવાદ ગયો સોમલલિતમાંથી મેં એમબીએ પૂરું કર્યું એટલે આ મારું એજ્યુકેશનની આખી યાત્રા છે ક્યાંથી કર્યું હતું એમબીએ એમબીએ સોમલલિત કોલેજ છે અમદાવાદમાં એમાંથી કમ્પ્લીટ ટેકનિક યુઝ કરો છો એ વેદિક મેથ્સ છે કે પછી તમારું પોતાની જ ટેકનિક છે વૈદિક મેથ્સ ખરેખર અર્થમાં દરેક કન્સેપ્ટ હું નથી જાણતો અમુક કન્સેપ્ટ મને ખૂબ ગમે છે જેનો મેં અભ્યાસ કર્યો છે બટ વૈદિક મેથ્સ હું નથી જાણતો મને એટલો ખ્યાલ છે કે સોળ સૂત્ર અને તેર ઉપસૂત્ર મળીને ટોટલ ઓગણત્રીસ સૂત્રો ઉપર આધારિત વૈદિક ગણિત છે મેં મારી પોતાની મેથડ્સ બનાવી છે કેલ્ક્યુલેશન્સની ઈવન દરેક કન્સેપ્ટ ભણાવવાની તો એ મારી પોતાની મેથડ્સ છે કે જેનું નામ આખા કન્સેપ્ટનું આપ્યું છે અંકવિદ્યા જેની મેં વાત કરી એટલે કોઈ ટેકનિક હા એટલું છે કે અમુક ટેકનિક બહુ સારી લાગી છે તો મેં લીધી છે તો એ મને ગમે છે એટલે બાકી ઓવરઓલ આઈડિયા મારો છે અંકવિદ્યા ડેવલપ કરવાનો અને મેથડ્સ મોસ્ટલી મેં મારી પોતાની વિકસાવેલી છે ક્યારેય એવું થયું કે તમે કોઈ એક સ્ટુડન્ટને બહુ શીખવાડવાની કોશિશ કરી પણ છેલ્લે એ નથી જ શીખી શક્યો સી હું રમૂજમાં એ વાત કરું ચાર પ્રકારના વિદ્યાર્થી હોય પહેલાં ફાસ્ટ લર્નર હોય જેને એક જ વખત કહો એટલે એને તરત જ સમજ પડી જાય એ ટોપિકના એવા ક્વેશ્ચન્સ લઈને બીજે દિવસે આવે કે શિક્ષકે સીએલ લેવી પડે જવાબ ના હોય હું રમું જ માગું બીજા એવરેજ લર્નર હોય જેને થોડી વાર લાગે પણ એ શીખી જાય ત્રીજા એવા લર્નર હોય કે જે સ્લો લર્નર હોય એને એકનો એક ટોપિક વારંવાર વારંવાર અલગ અલગ રીતે ભણાવવા પછી એને આવડે પણ એ પણ શીખે કારણ કે છેલ્લે છે તો લર્નર અને ચોથા એવા હોય જે શિક્ષકને ચેલેન્જ કરે તમારા આમ તાકાતો તમને ભણાવીને બતાવો ધેર આર ફોર કાઇન્ડ્સ ઓફ લર્નર એટલે હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે કદાચ કોઈ એવા ફોર્સ કાઇન્ડ ઓફ લર્નર હશે પણ તો પણ એને એકથી ત્રણ કેટેગરીમાં હું ધીરે ધીરે લાવી શક્યો છું અને એને મારું ગણિત મારી કેપેસિટી પ્રમાણે એને શીખવાડી શક્યો છું તો વિદ્યાર્થીઓ મને ચેલેન્જ રૂપી ક્યારે મળ્યા નથી જે પણ વિદ્યાર્થીઓ કદાચ સ્લો લર્નર પણ હતા તો એ પણ અત્યારે તો એ સારું એવું પોતાના અભ્યાસ ક્ષેત્રમાં કરે છે એટલે હું એવું માનું છું કે વિદ્યાર્થીને ગણિત ભણવું કેમ નથી ગમતું તો વિદ્યાર્થીને જ્યારે વાય ક્લિયર હોય ને કે આ ટૉપિક મને ક્યાં કામ લાગશે આ મને વ્યવહારિક જીવનમાં ક્યાં ઉપયોગમાં આવશે કાં તો એનો એ એ સમજાવવું પડે કાં તો એ ટોપિક એને ગેમની રીતે રમાડવો પડે જો આ બેમાંથી એક હશે ને તો વિદ્યાર્થી ચોક્કસથી ભણશે રાઈટ એક સરસ મજાનું વાક્ય મેં એક સેમિનારમાં કીધેલું મેથ ઇઝ નોટ અબાઉટ ફાઇન્ડિંગ ધ વેલ્યુ ઓફ એક્સ મેથ્સ ઇઝ નોટ અબાઉટ ફાઇન્ડિંગ ધ વેલ્યુ ઓફ એક્સ મેથ ઇઝ અબાઉટ ફાઇન્ડિંગ ધ વેલ્યુ ઓફ વાય ડબલ્યુ એચ વાય મેથ્સ વાય ક્લિયર કરવાનો સબ્જેક્ટ છે મેથ્સ લોજિક ક્લિયર કરવાનો સબ્જેક્ટ છે એવરી મેજિક હેઝ અ લોજિક એન્ડ ધેટ લોજિક ઇઝ નોન એઝ મેથેમેટિક્સ તીર્થજી મહારાજે આપેલું આ સૂત્ર ખૂબ ગમે કોઈ પણ કન્સેપ્ટ તમને લાગે કે આ ચમત્કાર છે પણ એની બાજુમાં વાય હોય અને વાય છે ને એ લોજિક છે ને મેથ્સ છે એટલે હું મેથ્સને આ લેવલે જોઉં છું ઓકે સર અમે જોયું કોઈ ઇન્ટરનેશનલ શોમાં ગયા હતા તો એ ક્યાંનો હતો અને ત્યાં કઈ રીતના પહોંચ્યા હતા જે રીતે ભારતની અંદર ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ શો હોય છે એના જેવા બીજા ઘણા બધા ટેલેન્ટ શો હોય તેવી રીતે રશિયાનો એક શો છે ધ ઇન્ક્રેડિબલ પીપલ ઓકે ઇન્ક્રેડિબલ પીપલની અંદર ટોટલ દરેક સિઝનમાં ચોસઠ પાર્ટિસિપન્ટ્સ હોય એમાંથી મોટા ભાગના પાર્ટિસિપન્ટ્સ આઉટ ઓફ રશિયાના હોય એ વર્લ્ડ લેવલની ટેલેન્ટને પ્લેટફોર્મ આપતો શો છે હવે એની અંદર પણ એક રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ નાની સ્ટોરી છે હું તમને કહું મારા પર એક મેસેજ આવ્યો ઇન્સ્ટાગ્રામ ઉપર અને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવ્યો એટલે મેં રિક્વેસ્ટમાં ગયો કારણ કે આટલા ફોલોઅર્સ હતા એટલે મેસેજ ઉપર ના થયો મેં જોયો પણ નહીં એટલે મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર મારો ઓફિસનો નંબર છે એ વોટ્સએપ ઉપર એમણે મેસેજ કર્યો કે અમે તમારા વિડીયોઝ જોયા અને અમે તમને અમારા ટેલિવિઝન શો ઉપર આમંત્રણ આપીએ છીએ રશિયા બોલાવવા માગીએ છીએ આખો મસ્ત મેસેજ ડ્રાફ્ટ કરતો મારા ટીમે મને મેસેજ મોકલો કે સર આવો મેસેજ આવ્યો છે તમે જુઓ ઓકે પહેલી સેકન્ડે એક સામાન્ય વ્યક્તિ કરે એમ મેં કર્યું ફેક હશે ઓકે આઈ ટોટલી ઇગ્નોર્ડ કે આવું કોઈ આપણને છેતરવા માટે હશે બાકી કેમ કે અહીંયાનો મને અનુભવ હતો હું કેટલા બધા ટેલિવિઝન શો માટે જે તે સમયે ચાર પાંચ વર્ષ પહેલા ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટની અંદર બી હું લાઇનમાં ઊભો રહ્યો ઓડિશન માટે પણ એમની એટલી બધી પ્રોસેસ પાંચસો જણની વચ્ચે મારો અને વિધિન ટેન સેકન્ડ આઈ વોઝ રિજેક્ટેડ કારણ કે ત્યારે ઓછી સ્કિલ હતી રિવર્સ કેલ્ક્યુલેશન હું નહોતો કરી શકતો જો કે એટલે એ લોકો એમની રીતે ખોટા નતા બટ મને એક પ્રોસેસ ત્યારે ખબર હતી કે આટલું બધું ઓડિશન હોય ને આવી રીતે પાસ થવું પડે પછી મેં એક એવું નામ નથી લેતો શોનું પણ એકાદ શોમાં એવો પણ અનુભવ થયો કે ડાન્સિંગ અને સિંગિંગ હોય તો જ તમને સિલેક્ટ કરીએ ભલે ટેલેન્ટ શો હોય બીજું રિજેક્ટ કરવામાં આવે કાં તો તમારી પાસે એક ઇમોશનલ સ્ટોરી જોઈએ મને આવા કડવા અનુભવ અહીંયા ભૂતકાળમાં થયેલા એટલે પછી મેં એ પ્રોસેસ બંધ કરી દીધી ઓકે અને એ ટાઈમે વિધાઉટ ઓડિશન દે આર ઇન્વાઇટિંગ મી તો હું કેવી રીતે ભરોસો કરું એટલે મેં રિજેક્ટ કર્યું કે આવું ના હોય પછી બે કલાક પછી વિચાર આવ્યો એટલે આપણા નસીબમાં લખાયેલું જ હોય જવાનું એટલે પછી ભગવાન વિચાર આપે એટલે બે કલાક રે વિચારો કે વધી વધીને શું થશે મારી પાસે પૈસા માંગશે જે સેકન્ડે પૈસા માંગે એ સેકન્ડે આપણે ના પાડી દેવાની ગુજરાતી માઇન્ડસેટ આવવું એટલે મેં એ કર્યું મેં એવું ચાલો પ્રોસેસ સમજીએ થોડું પ્રોસેસ સમજીને મેં ત્રીજો ક્વેશ્ચન પૂછ્યો એને તો મારે રજીસ્ટ્રેશન માટે કેટલા રૂપિયા ભરવાના સી એમણે મને કીધું કે વી આર ઇન્વાઇટિંગ યુ સર યુ ડોન્ટ હેવ ટુ પે મની તમારા વતી ઇવન વિઝા બી અમે મૂકીશું અમારી મિનિસ્ટ્રીને લેટર લખીને સ્પેશિયલ તમને ઇન્વાઇટ કરીશું તમારી વિઝાની ફી અમે આપીશું તમે ઘરેથી નીકળો ઘરે પહોંચો ત્યાં સુધીનો એક એક રૂપિયાનો એક્સપેન્સ અમારો છે સર તમારે ખાલી અહીંયા આવવાનું છે ત્યારે મને થોડો વિશ્વાસ બેઠો પછી મેં કન્ફર્મેશન આપ્યું તો એનો ત્રેવીસ પેજનો એગ્રીમેન્ટ હતો એક બાજુ રશિયામાં લખેલું એક બાજુ ઇંગ્લિશમાં લખેલું સી હું આ એટલા માટે કહું છું કે કોઈ વ્યક્તિએ ટેલેન્ટ શોમાં સિલેક્ટ ન થાય કે આવી જગ્યાએ રિજેક્શન આવે તો નાસીપાસ થવાની જરૂર નથી તમે ખાલી તમારું કર્મ કરો ભગવાન ગમે તે રીતે તમને કોઈપણ રીતે ઓપોર્ચ્યુનિટી આપશે હું એટલે આટલું ડિટેલમાં કહું છું આ ઓકે ત્રેવીસ પેજનો એગ્રીમેન્ટ આવ્યો પછી મેં અમે લોકો એને વાંચ્યો એક એક લાઇન વાંચી અને એગ્રીમેન્ટ પ્રમાણે અમને થયું કે ઇટ્સ વેરી જેન્યુઅન દરેક પેજ ઉપર સાઇન કરીને એગ્રીમેન્ટ મોકલ્યો પછી એમણે મને કીધું કે સો એન્ડ સો ડેટે તમારો લેટર તમને મળી જશે એટલે તમે વિઝા માટે એપ્લાય કરી શકો પાંચ દિવસ સુધી મેં વેઇટ કરી ઓકે પણ એ લોકોનો પછી કોઈ મેસેજ નહીં કોઈ કોલ નહીં કશું જ નહીં એટલે મને લાગ્યું કે આઈ એમ રિજેક્ટેડ કે મારે એક મારો વિડીયો મોકલવાનો હતો મેં વિડીયો મોકલો અને મને એવું મેસેજ ના આવ્યો એટલે મને એવું થયું પછી મેં કીધું કે મેમ મારા માટે બધી ઘણી બધી સ્કૂલ્સ મારા સેમિનારની ડેટ માગે છે યુ પ્લીઝ આન્સર મી તો મને ખબર પડે કે મારે આટલાથી આટલા તારીખ એમ કે એમણે મને એવું કીધું કે તમારે તેરમી ફેબ્રુઆરી આવી જવાનું છે ઓકે અને હું પાંચ તારીખે જોઉં ચાર તારીખે જોઉં તો મારા તો જે વિઝાની પ્રોસેસ એ લોકોને બંધ કરી દીધી એટલે કે એ લોકો જવાબ આપતા બંધ થઈ ગયા પછી મેં ચાર તારીખે પાંચ તારીખે એમને મેસેજ નાખ્યો તો એમનો મેસેજ આવ્યો કે સર તમને માટે સ્પેશિયલી અમે રશિયન મિનિસ્ટ્રીને રિક્વેસ્ટ કરી છે કદાચ વોરના હિસાબે થોડું ડીલે થાય છે બટ અમે લાગેલા જ છીએ તમે ચિંતા ના કરો લગભગ મને યાદ છે ત્યાં સુધી મેં રિક્વેસ્ટ કરી કે તેરમી તારીખ હવે કેન્સલ કરો કારણ કે મારે એક શો છે હવે જોવાનું છે તો એમણે મને સ્પેશિયલી ગ્રાન્ટ કરી મને અઢાર તારીખનો સ્લોટ આપ્યો ફેબ્રુઆરીનો અને નવમી તારીખે રશિયન મિનિસ્ટ્રીએ સ્પેશિયલ લેટર લખીને એમને અપ્રુવલ આપ્યું એ લેટર જેવો આવ્યો એમની પાસે વિધિન એક કલાકની અંદર મારી બધી જ ફોર્માલિટીઝ પૂરી થઈ બીજે દિવસે સવારની મારી દિલ્હીની ફ્લાઇટ બુક કરાવી દીધી એમણે દિલ્હી બે દિવસ સ્ટે આપ્યો દિલ્હીની અંદર મારા વિઝાનો બધું પ્રોસેસ એમણે ત્યાંથી કરી પછી મને ત્યાં રશિયાની ફ્લાઇટની ટિકિટ આવી ગઈ અને રશિયાની અંદર જે લેવલે મેં એમનું મેનેજમેન્ટ જોયું જે લેવલે એમનું કામ કરવાની રીત જોઈ આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ અને મને એવું લાગે છે કે ઘણું શીખવાની જરૂર છે અને ફાઇનલી રશિયાની અંદર હું ગયો તો મારા શો દરમિયાન શો પૂર્ણ થયો મારા માટે આખા ગર્વની વાત એ હતી કે મારું પર્ફોમન્સ પૂરું થયું પછી ત્યાંના એન્કર્સ જજ ને બધા ત્યાંના લોકલ સેલિબ્રિટીઝ હતા બધા બહુ મોટા વ્યક્તિઓ એમણે પર્ફોમન્સ પછી મને મળ્યા અને મને કીધું કે આ સ્ટેજ ઉપરથી ભૂતકાળમાં ઘણા પર્ફોમન્સ થયા ભવિષ્યમાં કદાચ થશે બટ જે વિનમ્રતાનું દર્શન તમારા પર્ફોર્મન્સમાં અમને થયું વાત સુધી નથી થયું અને જો એ દેખાડે છે કે તમારા ભારતનું કલ્ચર કેટલું મહાન હશે કે આ ભારત માટે જે બોલાયેલું વાક્ય હતું એ મારા આંખમાં અરખના આંસુ લાવી દીધા કે ભારતને હું આ લેવલે રિપ્રેઝેન્ટ કરી શક્યો આન્સર્સ તો મારા અહીંયા બી સાચા પડતા હતા કદાચ ત્યાં બી પડત પણ એ લોકો ભારતની આ લેવલની કલ્ચરની નોંધ લીધી એ મારા માટે ખૂબ મોટી વાત હતી અને ત્રણમાંથી બે જ હજે ફાઇનલ માટે મને સિલેક્ટ કર્યો બટ વોટિંગ સિસ્ટમ કદાચ એવી હશે ભગવાનની આગળની પરમિશન નહીં હોય મારા માટે એટલે હું સિલેક્ટ ના થયો બટ ત્રણમાંથી બે જ હજે મને સિલેક્ટ કર્યો એટલે આ વિડીયો આજે બી ઉપલબ્ધ છે ત્યાંના કમેન્ટ્સ બી ત્યાંની વાંચો તમે રશિયન ટ્રાન્સલેટ કરીને રશિયન ઇંગ્લિશમાં તો ત્યાંને હજી મને ત્યાંના ઓડિયન્સનો ખૂબ પ્રેમ મને મળે છે જેવું મેં હું જોઈ શકું છું એટલે આ મારી આખી રસ એટલે નર્વસનેસ મને ક્યારે થઈ નથી કે મારા આન્સર સાચા પડશે કે ખોટા પડશે નેવર ને રશિયાના આ શોની અંદર ભારતનું પ્રતિનિધિત્વ કર્યા પછી એમના ફીડબેક આવવા લેવા એ મારા માટે મોટી વાત યસ તો એ શો વખતે પણ આમ નર્વસનેસ ફીલ નહીં થઈ કે કેવું આમ થશે કંઈક કંઈક ક્વેશ્ચન આવશે અને હું ઓન સ્પોટ જવાબ આપી શકીશ કે થોડો આમ કેમેરા ફેસિંગ છે એક ઇન્ટરનેશનલ લેવલ પર સી હું મારે રિહર્સલમાં હું મને હજી યાદ છે મારા આખા ઇન્ડિયામાં હજારો સેમિનારમાં એક બી ભૂલ નથી પડી રિહર્સલ દરમિયાન કોઈ કારણો કદાચ મારી અંદર ભગવાને કંઈક શીખવાડવું એનો ઓવર કોન્ફિડન્સ મૂક્યો આઠમાંથી બેથી ત્રણ ભૂલ પડી ગઈ એક એક અંકની ભૂલ હતી પણ ભૂલ તો હતી જ એટલે એમને એવું લાગ્યું કે કદાચ અમે અમને ક્વેશ્ચન પૂછવામાં ભૂલ કરીએ છીએ ધીર બિલીવુડ લાઈક ધીસ પણ ભૂલ મારી હતી પછી બીજે દિવસે અઢાર તારીખે મારું રિહર્સલ ઓગણીસમી તારીખે એક દિવસ મને બ્રેક મળેલો ને વીસમી તારીખે ફાઇનલ શૂટ હતું તો ઓગણીસ તારીખે મેં એ લેવલની મહેનત કરી કે જે કેલ્ક્યુલેશન હું પહેલાં નતો શકતો તો ઓગણીસ તારીખે હું કરતો થઈ ગયો અત્યારે તમે બે અંક અને બે અંકનું રિવર્સ કેલ્ક્યુલેશન મને આપો તો હું આનો આન્સર ઉપરથી ક્વેશ્ચન બે ડિજિટનો કહી શકું છું પહેલા નતો કહી શકતો વીસમી તારીખે ફાઇનલ શૂટ જતા પહેલા મેં મારા ગુરુજીને મેસેજ કર્યો કે સ્વામી જે હાલત કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનની હતી યુદ્ધ લડતા પહેલા એવી મારી હાલત છે ડિપ્રેશન શોક ટેન્શન બધું જ છે તરત મેસેજ મળ્યા મને ગુરુજીનો મેસેજ આવ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરીશું ભગવાન તમારી સાથે રહેશે ને તમારો આનંદ નહીં જાય જાઓ અને હું મારો અનુભવ કહું છું કે સવારે આઠ વાગે મેં આ મેસેજ જોયો આઠ કે નવ વાગે આ મેસેજ જોયો અને રાત્રે એક વાગે મારું ફાઇનલ શૂટ પત્યું અને આખો શો કમ્પ્લીટ થયો વાઇન્ડ અપ થયું આજની તારીખ કે બી હું વાત કરું મને મુમેન્ટ એ ફિલિંગ યાદ છે કે મને એક પણ પર્સન્ટ નર્વસનેસ નથી આવી ટ્વેન્ટી ફોર બાય સેવન આઈ વોઝ ફિલિંગ કે એક એનર્જી છે કે જે મારી સાથે ડિવાઇન એનર્જી કામ કરે છે આઈ વોઝ ફિલિંગ ધેટ હું એવું માનું છું કે મારા ગુરુજીએ આપેલા આશીર્વાદ છે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી હરિધામ છોકરા મેં એમને મેસેજ ડ્રોપ કર્યો એમનો તરત મેસેજ આવ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરીશું અને ટ્વેન્ટી ફોર બાય સેવન હું જ્યારે ગણિતનું પર્ફોમન્સ કરું છું આજે બી પ્રાર્થના કરીને કરું છું ને મારી સાથે ભગવાન હોય એ ટાઈમે એવી અનુભૂતિ મને થાય છે આપણી પાસે કેલ્ક્યુલેટર તો છે તો પછી આ કોર્સ કરવાની જરૂર શું પહેલાં તો હું ભારતના ગણિતને ભારતના ઋષિ મુનિઓને દંડવત કરું તો બી ઓછું છે આલ્બર્ટ આઈન્સ્ટાઈને એવું કીધું કે જો ભારત ન હોત ભારતની અંદર આર્યભટ્ટ ન થયા હોત આર્યભટ્ટે સૂર્યની શોધ ન કરી હોત તો આધુનિક ગણાતી એક પણ શોધ વિશ્વ ન કરી શક્યું હોત કેલ્ક્યુલેટર આવી જવાથી હ્યુમન રિપ્લેસ ન થઈ શકે નાઓ કેલ્ક્યુલેટર ગણિત ગણતરી કરવા માટે છે શિક્ષક માનવ બનાવવા માટે છે બાળકને માનવ અને મનુષ્ય બનાવવા માટે શિક્ષક છે જે બાળકની ન્યુમેરિકલ સ્કિલ સ્માર્ટ હોય આ સાયન્સે રિસર્ચ કરેલા તે બાળકના બ્રેઇન સિનોપ્સિસ ખૂબ પાવરફુલ કામ કરે ને તે લોજિકલ સ્કિલ એની સ્માર્ટ થઈ શકે બાળકને ગણિત એટલા માટે ભણાવવાનું છે બાળકને ગણિત કેલ્ક્યુલેટર કરતાં સ્માર્ટ ગણતરી કરવા માટેનું માધ્યમ નથી એ તો ટેકનોલોજી રિપ્લેસ કરી નાખશે એટલે મેં તમને કીધું કે ગણિતના દરેક કન્સેપ્ટ્સને અમે કવર કરીએ છીએ માત્ર ગણતરીના કેલ્ક્યુલેટરના કન્સેપ્ટ્સ અમે નથી કવર કરતા પણ છતાં પણ દરેક બાળકે બાળપણમાં ન્યુમેરિકલ સ્કિલ્સ માટેના સ્પેશિયલ પ્રયાસ કરવા જોઈએ શીખવું જોઈએ કે જેના માધ્યમથી હું એવું નથી કહેતો કે એને અંકવિદ્યા છે ને જ્યાં મજા આવતી હોય ત્યાં એણે જવું જોઈએ બટ ન્યુમેરિકલ સ્કિલ હશે ને તેની પાસે તો એ બાળક ફાસ્ટ ડિસિઝન લેતો થશે એની પ્રેક્ટિસ પડશે એના બ્રેઇન સિનોસિસ એનું લેબ બ્રેઇનની એક્સરસાઇઝ થશે કે જેના કારણે એ બાળક જીવનમાં કોન્ફિડન્ટલી નિર્ણય લેતો થશે મેથ્સ બાળકને શીખવવાનું કેમ નિર્ણય ક્ષમતા સ્માર્ટ કરવા માટે બાકી કયા બાળકને એ પ્લસ બી પ્લસ સી ઓ સ્કવેર ટુ એ પ્લસ બી સ્ક્વેર પ્લસ ઇક્વસ ટુ એ બી પ્લસ ટુ બીસી પ્લસ ટુ સી એ કામ આવ્યું ડાયરેક્ટ પણ એ આવ્યું ત્યારે એની એક સિસ્ટમ બની કે ભાઈ અમુક સ્ટેપ જીવનમાં પાંચ સ્ટેપે સોલ્યુશન આપે છે અમુક દાખલા અમુક દાખલા બાર સ્ટેપે જવાબ આપે છે તો એ બાળક તૈયાર થાય છે કે જીવનમાં દરેક પરિસ્થિતિ સરખી નથી ઘણી બધી પરિસ્થિતિની અંદર મારે બ્રેઇનનો ઉપયોગ કરીને સાથે સાથે પેશન્સ રાખવી પડશે ઘણી પરિસ્થિતિ મને બાર સ્ટેપે સોલ્યુશન આપશે ઘણી સ્ટેપ ઘણી ઘણા સોલ્યુશન મને બે સ્ટેપે મળી જશે ઘણી તા પ્રેક્ટિસ કરાવે છે બાકી ઘણા લોકો મને એટલા મૂર્ખતાપૂર્ણ લેવલે મને મળ્યા કે સર આપણે આ બધું સિકિંગ કરવાનું શું એ મને કોઈ દિવસ પાયથાગોરસનો પ્રમેય કામ નથી લાગતો મને કોઈ દિવસ મને એ નથી ખબર કે આ ટ્રિગ્નોમેટ્રિક ક્યાં કામ લાગે બાર બાર સ્ટેપના દાખલા મેં કર્યા પાંચમાંથી પાંચ માર્ક હું લાવવાનો ટ્રાય કરતો હતો પણ પછી એ પો પૂરું થયું પછી તો મને એમ લાગે છે કે બધું કંઈ કામ જ નથી લાગતું મને ઘણા લોકો આવા પ્રશ્ન પૂછે હું કહું કે બેટા સાંભળ શા માટે શીખ્યો એ એ વિચાર કે અત્યારે તું પેશન્સથી દરેક બાબતને શાંતિથી વિચારી શકે છે રેશનલ આન્સર આપી શકે છે ક્રિટિકલ થિંકિંગ લઈ શકે છે તો કે હા ભૂતકાળની અંદર એક સ્ટેપ પછી લોજિક બીજા સ્ટેપમાં એપ્લાય બીજા પરથી લોજિક તો એ બ્રેન ને આદત પડી કે પરિસ્થિતિની અંદર મારે લોજિકલ વિચારવાનું છે માત્ર ભાવનાઓમાં નથી વહેવાનું તો આ પ્રેક્ટિસ કયો વિષય કરાવશે બાકીના બધા વિષય તમને જ્ઞાન આપશે મેથ્સ તમને બ્રેઇનની પ્રેક્ટિસ કરાવે છે એના માટે આ પ્રકારના કોર્સિસ ઓકે અત્યાર સુધી તમે જેટલા પણ સ્ટુડન્ટ્સને ભણાવ્યો તો એમાંથી કોઈ એક સ્ટુડન્ટ એવું છે જેના ઉપર તમને બહુ પ્રાઉડ ફીલ થાય કે આ છે જે મારા મોટિવને એક દિશા બતાવશે કે આ જ આગળ વધારશે એવું કંઈ એવા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે કે જેના ઉપર મને ખૂબ પ્રાઉડ છે અને અત્યારે હું નામ એટલા માટે નથી લેતો કારણ કે મારે કોઈને મારા સર્ટિફિકેટના મોહતા જ નથી બનાવવા મને મારા દરેક વિદ્યાર્થી ઉપર પ્રાઉડ છે પણ એમાંના અમુક વિદ્યાર્થી એવા છે કે જેણે જીવનમાં ઘણું સારું કામ કર્યું પોતાના માતા પિતાને ગર્વ અપાવ્યો એટલે હું અત્યારે કોઈ સ્પેસિફિક નામ લેવા નથી માગતો પણ હું એટલું ચોક્કસથી કહેવા માગું છું ભારતની અંદર તમને ખ્યાલ હોય તો એક ખાસ કરીને સુરતમાં એક ઘટના ઘટી ભૂતકાળમાં એક ગળું કાપી નાખવામાં આવ્યું એક પ્રેમિકા દ્વારા યસ શિક્ષકોએ પણ મનોમંથન કરવું જોઈએ આ દિશામાં બાળક સારું કરે તો પ્રાઉડથી કહીએ કે મારો વિદ્યાર્થી હતો તો એ કોઈક આ પ્રકારની ભૂલ કરી બેસે તો શિક્ષકોએ જવાબદારી લેવી જોઈએ કે કદાચ આ મારે મારી સંસ્કાર કે મારી સમજણ આપવામાં કમી રહી માતા પિતાઓએ જવાબદારી લેવી જોઈએ કે મારી સમજણને મારી સમજદારી આ બાળકને આપવામાં કમી રહી એટલે હું ભવિષ્યમાં હું ધ્યાન ચોક્કસ રાખીશ કે મારા વિદ્યાર્થીઓ આવી કોઈ કૃત્ય ન કરે તો એ શિક્ષક તરીકે હું સમાજને જવાબદારી અપાવવા માગું છું કે આવું નહીં થાય મારા વિદ્યાર્થીઓ દ્વારા અને થશે તો હું જવાબદારી પણ લઈશ અને ભવિષ્યમાં એવું ન થાય તેના માટે શું થઈ શકે તેના પગલાં પણ મારા વિદ્યાર્થીઓ મારા માધ્યમથી જે ભણે છે તેમાં હું ચોક્કસથી સાવચેતી રાખીશ એટલે હું અત્યારે કોઈ નામ આપવા નથી માગતો એના માટે હું માફી માગું છું ઓકે સર તમે આગળ કીધું કે ગણિતની સાથે સ્ટુડન્ટે એક જીવન વિદ્યા પણ શીખવી જરૂરી છે શા માટે લોકો એવું માને છે કે ગણિત આઈક્યુ વધારવાવાળો વિષય છે આઈક્યુથી બુદ્ધિ અને ચતુરાઈ વધે એમાં કોઈ શંકા નથી પણ મોરારી બાપુએ એક પુસ્તક લખ્યું છે શિક્ષણ સાથે જોડાયેલા દરેક વ્યક્તિએ વાંચવું જોઈએ શિક્ષણ રાહ બતાવે રામાયણ એમાં એક વાક્ય લખ્યું છે આજની શિક્ષણ વ્યવસ્થા વ્યક્તિને બુદ્ધિશાળી અને ચતુર બનાવે છે સમજદાર નહીં એટલે આઈક્યુ ની સાથે ઇક્યુ ક્યુ અને એસક્યુ જોડી દેવામાં આવે તો વ્યક્તિ સમજદાર બની શકે કેવી રીતે હું એક્ઝામ્પલ આપું ગણિત મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે વ્યક્તિને નિર્ણય લેતા શીખવાડે છે પણ જો જીવનવિદ્યા જોડી દેવામાં આવે સમજદારી જોડી દેવામાં આવે તો વ્યક્તિ સમજદારી પૂર્વક ના નિર્ણય લેતો થશે મેં હમણાં વાત કરી કે પચીસ રૂપિયાની વસ્તુ પાંત્રીસ રૂપિયામાં વેચવાથી પણ નફો થાય પચીસ રૂપિયાની વસ્તુ સો રૂપિયામાં વેચવાથી પણ નફો થાય ઓવર માર્કેટિંગ કરી નાખો એને તમે હોય એના કરતા વધારે બેનિફિટ્સ બતાવી દો ઓવર બ્રાન્ડિંગ કરી નાખો પચીસ રૂપિયાની વસ્તુ સો રૂપિયામાં વેચી નાખશે બુદ્ધિશાળી તો છે ચતુર તો છે સમજદાર છે ક્વેશ્ચન માર્ક ઊભો થશે એટલે નિર્ણયની સાથે સમજદારી જોડવી એટલા માટે જરૂરી છે કારણ કે સમજદારી પૂર્વકના નિર્ણય લે ને બાળક તે જરૂરી છે તમને લીગલ લીગાલિટી તમને એ ખબર છે કે હું મારા મારા માતા પિતાને અઢાર કે વીસ વર્ષ કે અમુક ઉંમર પછી હું છોડીને મારું સ્વતંત્ર કરી શકું તમને કોઈ કાયદો રોકતો નથી પરંતુ માતા પિતાને આખી જિંદગી હું જ સાચવીશ તે સમજદારી છે યસ ત્યાં કાયદાથી ઉપર સમજદારી થઈ ગઈ રાઈટ મારે મારા પરિવારને જકડીને રાખવું એ મારી સમજદારી છે તો આ દરેક પ્રકારની સમજણ બાળકને ગણિતના માધ્યમથી આપવી જરૂરી છે કાયદો વ્યવસ્થા એની રીતે સાચી જ છે બટ કાયદાનો ઉપયોગ જ ન કરવો પડે નહિવત કરવો પડે તેના માટે સમજદારી છે યસ અને એના માટે થઈને ગણિતના માધ્યમથી જીવન વિદ્યા શીખવાડવી જરૂરી છે મને એવું લાગે છે ઓકે તમારા નામે કેટલા વર્લ્ડ રેકોર્ડ છે અને એ કયા કયા છે મારા પાસે અત્યારે ફાઈવ વર્લ્ડ રેકોર્ડ છે જેની અંદરથી ચાર વર્લ્ડ રેકોર્ડ રિવર્સ કેલ્ક્યુલેશનના છે ચારમાંથી પણ એક રિવર્સ પર્સન્ટેજનો છે એટલે રિવર્સ પર્સન્ટેજ એટલે શું રિવર્સ કેલ્ક્યુલેશન તો જોયું છે મલ્ટિપ્લિકેશનમાં કે તમે સાત અંક સુધીની કોઈ સંખ્યા લખો આપણે પોડકાસ્ટની શરૂઆત ચાર અંક લખીને કરી એની જગ્યાએ જો સાત ડિજિટ તમે લખ્યા હોત તો એનો મારો વર્લ્ડ રેકોર્ડ છે મેં ખાલી ચાર સમજાય તેના માટે કીધું તો ચાર અંક કે સાત અંક સુધીની કોઈ સંખ્યા લખવામાં આવે એનો ગુણાકાર એક અંક વડે કરવામાં આવે મને જવાબ મળે જવાબ ઉપરથી હું સવાલ કહું એનો મારા ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે એક વર્લ્ડ રેકોર્ડ છે રિવર્સ પર્સન્ટેજનો રિવર્સ પર્સન્ટેજ એટલે શું કોઈ પણ સંખ્યા મને આપવામાં આવે એઝ ફોર એક્ઝામ્પલ અત્યારે જ કરીએ સર તમે કોઈ ચાર અંકની સંખ્યા મને કહી શકો અત્યારે ફોર થ્રી સિક્સ નાઇન એકદમ રેન્ડમ સંખ્યા છે કે વિચારીને બેઠા છો રેન્ડમ છે કઈ સંખ્યાના કેટલા ટકા શોધવાથી મળે હું માત્ર ફોર થ્રી સિક્સ નાઇનને જોઈને કહી શકું શરત એટલી ટેન પર્સન્ટ ટ્વેન્ટી પર્સન્ટ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ આ બધી બેઝિક જે એકદમ કેલ્ક્યુલેશન કરી શકાય તે બાદ થઈ જાય એ એ તમે ના કહી શકો એટલે ટ્વેલ્વ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડ ક્યાં તો હું હું એકદમ સિમ્પલ તમને કહું ફોર થ્રી સિક્સ નાઇન છે તો તમે કઈ સંખ્યાના કેટલા ટકા એની વાત કરું તો તમે સર સિક્સ ડબલ નાઇન ઝીરો પોઈન્ટ ફોર ઝીરો છ હજાર નવસો નેવું પોઈન્ટ ચાલીસના બાસઠ પોઈન્ટ પચાસ ટકા શોધો તો તમને ફોર થ્રી સિક્સ નાઇન મળે સરનો કેલ્સી એકવાર જોજો બધા અને એકવાર કેલ્સી તમે પણ લગાવજો સર રાઇટ જવાબ આપ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો સિક્સ ડબલ નાઇન ઝીરો પોઈન્ટ ફોર ઝીરો મલ્ટિપ્લાઇડ બાય સિક્સટી ટુ ફાઇવ ફોર થ્રી સિક્સ તો એના મારો વર્લ્ડ રેકોર્ડ છે એક વર્લ્ડ રેકોર્ડ અમે લાસ્ટ યર બનાવ્યો નેશનલ મેથેમેટિક્સ ડે સેલિબ્રેશન અમે રાજકોટની અંદર એક સાથે ચૌદ હજાર કે પંદર હજાર હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો ચૌદ હજાર જેટલા વિદ્યાર્થીઓએ રાજકોટની અંદર પાર્ટિસિપેટ કર્યું અને એક સરખી રીતે મેથ્સ ડે સેલિબ્રેટ કર્યો એમ જોવા જઈએ તો આખું મેથ્સ વીક અમે સેલિબ્રેટ કર્યું સાત દિવસના અમે સાત વિડીયોઝ રેકોર્ડ કરીને બધાને આપ્યા અને ચૌદ હજાર વિદ્યાર્થીઓ એક સાથે સો સુધીના ઘડિયા મોઢે બોલ્યા ગોખણપટ્ટી વગર એનો વર્લ્ડ રેકોર્ડ અમે તો હાઈએસ્ટ સ્ટુડન્ટ પાર્ટિસિપેશન ઓન નેશનલ મેથેમેટિક્સ ડે સેલિબ્રેશન એનો વર્લ્ડ રેકોર્ડ અમે રાજકોટની અંદર બનાવ્યો ઓકે સર આટલા બધા વર્લ્ડ રેકોર્ડ્સ બનાવ્યા અત્યાર સુધીની જર્ની કેવી રહી જર્ની ખૂબ સારી રહી સર સ્ટ્રગલિંગ સ્ટેજ પણ એવો આવ્યો તમને હું મારી જર્નીની વાત કરું તો તમને જાણીને નવાઈ લાગશે કે અમે ત્રણ ભાઈઓ અમે ત્રણ ભાઈઓની અંદર સૌથી નાનો હું જ્યારે હું સાતમામાં અભ્યાસ કરતો હતો ચોથું પાંચમું છઠ્ઠું ભણતો ત્યારે મારા ભાઈઓને અમે ત્રણે જણ ઘરે ઘરે ખાખરા વેચતા જ્યારે હું ભણતો ત્યારની વાત છે આપણા સુરતની અંદર જ્યોતિન્દ્ર દવે ગાર્ડન છે તમને ખ્યાલ હોય અડાજણું બસ ત્યાં હું મારું રહેવાનું ત્યાં એટલે જ્યારે હું સાતમામાં ભણતો ત્યારે જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બહાર ટોપલું લઈને હું કિચન વેચવા બેસતો કારણ કે ઘરની આર્થિક પરિસ્થિતિ એવી હતી એટલે મજબૂરીના કારણે બટ અમે એના કોઈ દિવસ અમારી લાઈફમાં ચેલેન્જ સ્વરૂપે નથી ગણી અમે ભગવાનની કૃપા ગણીએ છીએ કે એ ટાઈમથી કંઈક શીખવાની તક ભગવાન અમને આપી જ્યારે કિચન વેચતો હતો ત્યારે મને એક ગાડી ગમતી જાય એટલે હું ઓળખી જતો આ હોન્ડા સિવિક છે હોન્ડા સિવિક કાર અમારી ડ્રીમ કાર એ વખતે હતી ઓકે ઈચ્છા હતી કે આ ગાડી લેવી ઇલેવન સ્ટાન્ડર્ડ પૂરું થયું એક દિવસ એવો આવ્યો કે અમે ઘરે જમવા બેસેલા આ ઓપનલી આ પહેલી વખત કદાચ વાત કરું છું ઇલેવન સ્ટાન્ડર્ડની અંદર અમે જમવા બેસેલા એટલે પૂરું થયું ત્યારે અને મમ્મી સિવાયના ચાર સભ્યોએ જમ્યો અને મેં જોયું કે શાક પૂરું થઈ ગયું છે એટલે મને વિચાર આવ્યો કે મમ્મી શું જમશે ખાલી રોટલી જ હતી એટલે હું ઓબ્ઝર્વ કરતો હતો મમ્મીએ શાકની જગ્યાએ મરચાંની ભૂકી આવે લીધી બીજું કંઈ હતું નહીં મીઠું લીધું ઘરમાં તેલ નહોતું મમ્મીએ પાણી નાખ્યું અને ખાધું બહાર બેસીને મને ખૂબ રડું આવ્યું ત્યાં સુધી હું ભણવામાં બહુ બેલો એવરેજ વિદ્યાર્થી રહ્યો ઓકે પણ પછી થયું કે નાવ વી હેવ ટુ ડુ સમથિંગ એ દિવસે નક્કી કર્યું કે આજે જે પરિસ્થિતિ હોય તે પરંતુ હું જ્યારે પચીસ વર્ષનો થઈશ ત્યારે હું મારા મમ્મીને હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરીશ ટ્વેલ્થ ઓગસ્ટ ટુ થાઉઝન્ડ સેવન્ટીન મારા મમ્મીની બર્થડેટ અને પચીસ વર્ષ મારા પૂર્ણ થયા મેં મારા મમ્મીને હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરી ક્યાં વાત એટલે વોટ અવર માઇન્ડ કેન કન્સીવ એન્ડ બિલીવ ઇટ કેન અચીવ નેપોલિયન હિલના એ વર્ડ્સ મેં જીવ્યા છે કે હું કન્ટિન્યુઅસલી એ પ્રોસેસની અંદર હોન્ડા જ દેખાતી વિઝ્યુઅલાઇઝ કરતો મમ્મીને આપીશ તો મમ્મીને કેટલી ખુશી મળશે આજે બી ઇન્સ્ટાગ્રામ ઉપર એ પોસ્ટ છે ઓબ્વિયસલી એ વર્ડમાં તો કેવી રીતે બતાવી શકું પણ મમ્મીએ ક્યારેય કમ્પ્લેન નથી કરી કે મને ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાં ભગવાને રાખી કે અમને ત્રણ ભાઈઓને બી એવું નથી કે મારા માતા પિતાએ અમને જીવન જરૂરિયાતની આવી વસ્તુ ના પ્રોવાઈડ કરી શકે વી નેવર કમ્પ્લેન વર એન્જોઈંગ એટલે એ પ્રોસેસ હતી પછી એટલે એ તો જર્નીની વાત જ અનોખી છે કે એક કિચન વેચતું બાળક મમ્મીને હોન્ડા સિવિક કાર ગિફ્ટ કરે એટલે ઘણા લોકો માટે આ દાંડી સ્વરૂપ બની શકે આ ઘટના એટલે મેં આ વાત અહીંયા ઉલ્લેખ કર્યો તમે આ લાઈનમાં આવ્યા ત્યારે ઘરેથી ઠપકો ક્યારે કે આ નથી કરવું એવું કંઈ ના પણ એટલું રમૂજ સ્વભાવ હું કહું છું કે મિડલ ક્લાસ ફેમિલીના માતા પિતા એટલું કે તારે જે કરવું હોય તે કર નેક્સ્ટ વાક્ય કે હોય ફાઈનાન્શિયલ અપેક્ષા નહીં રાખ એટલે એ વાક્ય અમારા પરિવાર કાંઈ ફાઈનાન્શિયલ એટલે હતું જ કહીને તો બીજું શું હોય એટલે માની લો કે બાર પંદર કે વીસ લાખ કે પાંચ લાખની જરૂર પડી હોય ધંધામાં તો એક્સપેક્ટેશન રાખી શકાય એવું ને એટલે મેં તો કમ્પ્લીટલી ઝીરોમાંથી ચાલુ કર્યું મારા કાકાએ ઇનિશિયલી મને સપોર્ટ કર્યો જ્યારે મારે કેટની એક્ઝામ આપવી હતી એમ માટે તો કેટની એક્ઝામ માટે મેં તૈયારી કરવી હતી અને એ વખતે કાકાને મેસેજ કર્યો મેં ફોન કરવાની હિંમત નથી કે મને પપ્પાને કહેતા હેઝિટેશન થાય છે બટ મારે તૈયારી માટેની ફી ભરવી છે ઓકે હું જ્યારે કમાતો થઈશ ત્યારે તમને આપીશ તો કાકાએ મને ફોન ના કર્યો મેસેજ વાંચીને ડાયરેક્ટ પપ્પાને કીધું કે હું પચીસ હજાર મોકલું છું છે એને આપી દેજો ઓકે અને ફી ભરી મેં તૈયારી કરી એમબીમાં એન્ટ્રન્સમાં સારું પરિણામ આવ્યું કેટમાં જો કે ના આવ્યું સારું બટ બાકીની એન્ટ્રન્સમાં સારું આવ્યું કોલેજ મળી કોલેજ બીજી એક કોલેજ સિલેક્ટ થયેલો પણ ત્યાં ફી દસ લાખ રૂપિયા હતી એટલે પછી મારે ત્યાં ન જવાનું થયું અહીંયા કર્યો આ કામ અને સારું અચીવ કરી શક્યો જીવનમાં પછી પૈસા રિટર્ન કે પછી કાકાને ખબર છે રિટર્ન કરતાં પણ વિશેષ રિટર્ન તો ઓબ્વિયસલી એમાં તો કોઈ શંકા ના હોય પણ કાકાની એ લેવલની રિસ્પેક્ટ અત્યારે મને મળે છે કદાચ એમના સગા પુત્રને પણ એટલી ના આપે એટલું રિસ્પેક્ટ મને કાકા તરફથી મળે છે એટલે હું એ વાતથી વિશેષ કરવા છું કે એ હું અચીવ કરી શકું ઓકે એટલે પચીસ હજારના ના સંબંધો નહોતા એ તો સ્વાભાવિક રીતે પૂર્ણ થયું એ ઋણ તો આર્થિક રીતે ઋણ કદાચ અદા કરી શકું પણ એ બીજું એ રીતનું ઋણ જેમનો પ્રેમ એમનો ભાવ એ ટાઈમે હતો અને હજી મને મળે છે એ ઋણ ક્યારે ચૂકવી ના શકાય યસ રાઈટ ઓકે સર તમારી સાથે સંવાદ કરીને ઘણી બધી મજા આવી પણ સર એક છેલ્લો ક્વેશ્ચન એવો છે કે જો કોઈને આ ગણિતાંક શીખવું હોય તો તમારો કોન્ટેક કઈ રીતના કરી શકે અંક વિદ્યાના અમે સેન્ટર શરૂ કર્યા જેનાથી મેક્સિમમ વિદ્યાર્થીઓનો લાભ મળે પેરેન્ટ્સ જેને પણ પોતાના બાળકને મેથ્સની અંદર રુચિ વધારવી હોય તમારા બાળકની જવાબદારી ઘણીત વિષયની મને અને મારી ટીમને આપવી હોય તો સરને હું નંબર આપીશ એ સ્ક્રીન ઉપર સર મૂકી દેજો એ નંબર ઉપર તમે કોન્ટેક કરો ડિસ્ક્રિપ્શનની અંદર બી હું કહું છું સરને કે નંબર મૂકી દેજો ઇવન અમારા ઇન્સ્ટાગ્રામ અમારા યુટ્યુબ બધાની ચેન બધાની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં સરને હું કહીશ રિક્વેસ્ટ કરીશ મૂકે જેનાથી તમે અમારા સુધી પહોંચી શકશો ઓકે થેન્ક યુ સો મચ સર આપ સૌનો પણ હૃદયપૂર્વક આભાર આપે ખૂબ એફર્ટ્સ કરી ઘણા ઘણી બધી તારીખો હું કહેવા માગું છું દર્શક મિત્રોને છેલ્લા દોઢ મહિનાથી ઘણી બધી તારીખો ચેન્જ થઈ સમય ચેન્જ થયા પરંતુ એમણે ખૂબ શાંતિ રાખી પેશન્સ રાખી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સર અમારા પોડકાસ્ટમાં પધારી બદલ દર્શક મિત્રોને કહેવા માગીશ કે સર સુધી વધુમાં વધુ લોકો પહોંચજો જેથી તમે પણ કંઈક લાઈફમાં નવું શીખી શકો બસ આજ માટે એટલું જ હતું ફરી મળીશું એક નવા પોડકાસ્ટ સાથે જો તમને આજનો વિડીયો ગમ્યો હોય અને આવા બીજા પોડકાસ્ટ જોવા હોય તો આ વિડીયોને લાઈક શેર કરવાનું નહીં ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો મળી ત્યારે